यस सर। नमस्कार मित्रों, हूँ कश्यप देसाई, पीएमसी गुजरात में आप सर्वनु स्वागत करूँ छू। स्वाध्याय सीरीज नी अंदर आजना अपना वक्ता छे सुरेश भाई जोशी। एवो पोते सिविल इंजीनियर छे अने वॉटर पाइपलाइन स्पेशियालिस्ट छे, अने हमने एक इंग्लिश बुक आई हैव डिसाइडेड टू लीव फॉर 120 इयर्स बाय इल्ची ली एनु गुजराती में ट्रांसलेशन कर्यु छे, अने ए बुक थोड़ा ज वक्त में छपाई ने गुजराती में अपनी पास आवशे। मैं 120 वर्ष सुधी जीववानुं नक्की कर्यु छे। आ विषय पर एवो आजे वक्तव्य आपसे एवो खूब सारा योग टीचर पण छे, योग में पण एमनो खूब नॉलेज छे, अने सीनियर पिरामिड मास्टर्स पीएमसी गुजरात ना छे। तो चालो मित्रों, सुरेश भाई ने आपणे सांभळीशुं। ओवर टू सुरेश भाई, नमस्कार। नमस्कार बधा स्वाध्यायीओ ने, तदुपरांत आपणा गुजरातना श्रोताओ के जेओ आजे अमारा पीएसएसएमना स्वाध्याय कार्यक्रम साथे जोड़ाया छे, अने आ पीएसएसएमना स्थापक पत्रीजी सर छे, तेमने मारा कोटी कोटी प्रणाम, अने तेमना ज मार्गदर्शन हेठळ आ स्वाध्याय सीरीज शुरू थई छे। अने आपणे सौ जे सप्तऋषि वक्ताओ छे गुजरातना, એનો આજે હું સાતમો રત્ન છું કે જે આપની સમક્ષ એક સરસ મજાનું જ્ઞાન પરોસવા માટે આવીશ। તે પહેલાં આપણે સૌ 10 મિનિટ માટે ધ્યાન કરી લઈએ, કારણ કે આપણા જીવનમાં સૌથી પહેલો અગત્યનો પાયો જે કહેવાય છે એ ધ્યાન છે, અને ધ્યાન માટે શરૂઆત કરતા પહેલાં દરેકને ખબર જ છે કે સૌથી પહેલાં આપણી હાથની આંગળીઓ એકબીજામાં પરોવીએ, નીચેના પગ જે છે એ આવી રીતે ક્રોસ કરીએ એકબીજાને, ધીમે રહીને હાથ તમારા ખોળામાં નીચે, તમે ખુરશીમાં બેઠા છો તો તે પોઝિશનમાં બેસીશું, ધીમે રહીને આંખો બંધ કરીને આપણે આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન રાખીશું। આ ધ્યાન પદ્ધતિને પત્રીજી સરે બુદ્ધ ભગવાન તરફથી જે ફેલાવો થયો હતો તેનું સમર્થન આપ્યું છે। ફક્ત શ્વાસ ઉપર જ ધ્યાન આપવાનું છે। 10 મિનિટ એક સુમધુર એક લય સાથેનું શાંત મ્યુઝિક સાથે આપણે મેડિટેશન એટલે કે ધ્યાન કરીશું, અને ત્યાર પછી આપણે આપણા પ્રવચનની શરૂઆત કરીશું। તો મિત્રો, ધ્યાનની પોઝિશન લઈ લઈશું, આંખો બંધ, ધીમા ઊંડા નેત્ર શ્વાસ, કોઈ જોર જબરદસ્તી નહીં, કોઈ પ્રયાસ નહીં, પ્રફુલ્લિત મનથી શ્વાસ લેવાય છે, શ્વાસ બહાર ઉચ્છવાસથી નીકળે છે, ખાલી
બંને હાથની હથેળીઓમાંથી આંગળાને છૂટા કરીશું. ધીમે રહીને બંને હાથની હથેળીઓ આંખના પોપચા ઉપર હળવેકથી મૂકીશું. 5 4 3 2 1 0 હળવેકથી આંખ ખોલીશું અને ધીમે રહીને આંખ ઉપરથી હાથને હટાવીને શરીર ઉપર હાથની હથેળીઓને ફેરવીને આંખો ખોલીશું. દરેક મિત્રોને અને પીએસએસએમના સ્વાધ્યાયોને હું જણાવવા માંગુ છું કે આપણે આની પહેલા પણ એક સ્વાધ્યાયનું સેશન લીધું હતું અને આજે આ બીજો ભાગ છે. થોડું સંક્ષિપ્તમાં આગળ જે 120 વર્ષ જીવવા આપણે નક્કી કર્યું હતું તેના વિશે સમજી લઈએ અને પછી આપણે આગળનું પ્રવચન ચાલુ કરીશું. આ પુસ્તકના લેખક કોરિયન છે કે જેનું નામ ઇલ્ચી લી છે. તેમણે બતાવ્યું હતું કે મનુષ્યનું સરેરાશ જીવન 50 વર્ષનું હતું કે જે આજે ધીરે ધીરે વધીને 70-80 વર્ષની વચ્ચે થઈ ગયું છે. અને તેમણે શોધી કાઢ્યું કે આ બધું શું કામ બને છે અને તેનું પ્રોત્સાહન ઇલ્ચીલીને મળ્યું અને તેના કારણે તેઓ આ પુસ્તક લખવા માટે પ્રોત્સાહિત થયા હતા અને એટલે તેમણે આ પુસ્તકનું શીર્ષકનું નામ આપ્યું છે કે મેં 120 વર્ષ માટે જીવવાનું નક્કી કર્યું છે. અને આમની પ્રેરણા એમને એમના એક ડૉક્ટર મિત્ર જે એક લેખક પણ છે, તો એ લેખકનું નામ છે જેસી જોન્સ. બીજા એક ગોલ્ફના રમતવીર હતા જે 102 વર્ષના હતા જેનું નામ હતું જોંગ નિન લી. તદુપરાંત તેના પિતા આ બધાના પ્રસંગો પરથી એમને ખ્યાલ આવી ગયો કે 120 વર્ષ શું કામ જીવવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ અને શા માટે મારે આ પુસ્તક લખીને જગતના લોકોને પ્રેરણા આપવી જોઈએ. તો સૌથી એમણે જાણ્યું કે સૌથી વધુ વર્ષ જીવવાવાળી જે જગતમાં વિશ્વવિક્રમ ધરાવે છે તે એક ફ્રેન્ચ સ્ત્રી હતી જેનું નામ છે જેની કાલમેન્ટ. અને લેખકે પોતે ધીમે ધીમે પોતાના જીવનમાં બદલાવ લાવ્યો. ઘણી બધી એનામાં ખોડ ખાપણો હતી શરીરમાં તથા તેના મગજના વિચારોમાં. તદુપરાંત શું પ્રેમ છે અને કેવી રીતે જગતમાં કૃતજ્ઞતા છે એ બધું સમજીને એમણે પોતે એક પુસ્તકની રચના કરી જેમાં કોરિયને પોતાની જેમાં એણે કોરિયન સંસ્કૃતિ ઉપર ખાસ ભાર આપીને તેના પર એણે જે સંશોધન કર્યા, જે તેને વિચારસરણી વિકસિત કરી તેમાં આપણે છેલ્લા લેક્ચરમાં બે વસ્તુની આપણે ખાસ માહિતી લીધી હતી. પહેલી જે હતી કે મૃત્યુ કેટલા પ્રકારના છે, કે જે 4 પ્રકારના છે જેના નામ છે દિવજડા, બીજું છે જુકદા, ત્રીજું છે દોરા ગાસીદા, ચોથું છે સેગીગો અને બુંજીઓ. એટલે એમ કહેવા માગે છે કે પહેલું જે મૃત્યુ હતું ને એ પાપી લોકો માટે છે, બીજું જે મૃત્યુ જે છે જુકદા જે કહે છે સામાન્ય લોકો માટે, એ મૃત્યુ પામે છે આવે છે જાય છે ફરક પડતો નથી. ત્રીજો જે દોરાગા સીધા કહીએ છીએ ને તેમાં આપણે શું છે પોતાના માતા પિતા સ્નેહીજનો કુટુંબીજનો મિત્રો જે આપણને સંસારમાંથી છોડીને જ્યારે જાય છે ત્યારે આપણને એક શોકની લાગણી ઊભી થાય છે, એટલે કે આપણે એની મૃત્યુની નોંધ લઈએ છીએ એને દોરાગા સીધા કહે છે. છેલ્લો જે સેગીગો
અને મુંજીઓ એટલે કે તે લોકો સમાજ માટે રાષ્ટ્ર માટે જીવન જીવે છે અને પોતાનું બલિદાન આપે છે, જેમ કે આપણે ઉદાહરણ આપો તો ગાંધીજી. એ સિવાય હવે આ એક તમારે મૃત્યુ વિશે સમજ્યું, પણ મૃત્યુનો તો છેલ્લો હિસાબ છે, તો મૃત્યુ આવું સારું કેવી રીતે થાય? તો તેમના સુંડોની પ્રણાલી પ્રમાણે ચુન્હાનું મૃત્યુ થવું જોઈએ, એટલે ચુન્હા જેવું જીવન જીવો અને પછી મૃત્યુ પામો. ચૂન હવા બે શબ્દોથી બનેલો છે, ચૂન અને હવા. ચૂન એટલે કે સ્વર્ગ અને હવા એટલે પરિવર્તન, એટલે કે સ્વર્ગ તમારું જીવન સ્વર્ગમાં પરિવર્તન થવું જોઈએ. તો એવું જીવન કેવી રીતે જીવવું જોઈએ, એ જીવનને કેવી રીતે પૂર્ણતા ઉપર લઈ જવું જોઈએ, અને આ પૂર્ણતા માટે કઈ જાતની ઉર્જા પદ્ધતિ આપણે વિકસાવવી જોઈએ? તો જેમ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદરમાં ચક્ર ઉપરની વાત કરીએ છીએ ને, તો ઇલચીલે એ ડાહજોન ઉપર વાત કરે છે, જેને એ લોકો ડાહજોન કહે છે. તો એ ડાહજોનના ત્રણ પ્રકાર હતા, એક નીચલો ડાહજોન, મધ્ય ડાહજોન અને ઉપલો ડાહજોન. એટલે કે દરેકની અંદર શક્તિ રહેલી છે, ઉર્જા રહેલી છે. તો જે નીચલા ડાહજોનમાં છે એને જંગ ઉર્જા કહે છે, અને જો એ વિકસિત થાય તો એને શું કહેવાય છે, જંગચુંગ ઉર્જા કહે છે, જે આપણા શરીર સાથે લાગે વળગે છે. એટલે કે શરીરની અંદર શક્તિ ડેવલપ કરીએ છીએ, જેને એક જાતની ક્રિયા કહેવામાં આવે છે. મધ્ય ડાહજોન એટલે કી ઉર્જા, જે હૃદય સાથે લાગે વળગે છે, માનવ સાથે લાગે વળગે છે, આત્મા સાથે લાગે વળગે છે, અને તે તમારા હૃદયની લાગણી કહેવાય છે. એટલે કે એને લાગણીનું સ્વરૂપ સાથે એ વણાયેલું છે, એટલે જેને આપણે વિચાર કહીએ છીએ. કહેવા એ માગું છું કે આપણને પેટ અને પેટના અવયવ ખૂબ જ વિકસિત કરવાના હોય છે, જેના માટે આપણે શ્વાસ છાતી પૂરું વસ્તુ કરીએ છીએ. કહેવાણ કે નીટલા જહોજન છે ને, એ બેઝિકલી શારીરિક શક્તિ સાથે સંકળાયેલું છે. તો એ જ પ્રમાણે એને ક્રિયા કહે છે. બીજી હૃદય એટલે લાગણી, અને છેલ્લું એટલે જરા ક્રિયા, લાગણી અને વિચાર ત્રણે ત્રણ એક લાઈનમાં આવે અને એ ઉર્જાના અભ્યાસ કરીએ. એટલે અભ્યાસમાં કેટલી જાતના કરવાના, ત્રણ જાતના કરવાના. એટલે આપણે જાણી લીધું એટલે અર્થ નથી કે આપણે એવું જીવન પૂર્ણતા તરફ જતું રહ્યું, પણ એના ત્રણ અભ્યાસ કરવા પડશે, જેને એને સિદ્ધાંતનો અભ્યાસ કરે. એટલે તમે એ બેઝિક સમજો, સિદ્ધાંતને સમજો, સિદ્ધાંત સમજ પડે તો પછી આપણે એનું આચરણ કરીએ. આચરણ એટલે અભ્યાસનો અભ્યાસ, ફરી પાછો અભ્યાસ તો અભ્યાસ. જેમ આપણે ધ્યાન રોજ ધીરે ધીરે કરતા જઈએ છીએ, ધ્યાનને સમજ્યા, ધ્યાનનો પછી આપણે અભ્યાસ કર્યા, ધ્યાનના પ્રવચનો સાંભળ્યા, ધ્યાનનો સત્સંગ કર્યો, ધ્યાનની ચોપડીઓ વાંચી, એટલે તમારો અભ્યાસનો અભ્યાસ વધતો જ ગયો, વધતો જ ગયો, વધતો ગયો, છેલ્લે તમે પૂર્ણતા પર પહોંચ્યો છો. તો લેખક આ રીતે આપણને બધું સમજાવવા માંગે છે એમની પુસ્તકની અંદર. આટલી વાતો આપણે લાસ્ટ સેશનમાં આપણે પૂર્ણ કરી, અને આજે આપણે આ શક્તિઓમાં એક શક્તિનો વિગતવાર આપણે વિગતવાર રીતે ચર્ચા કરીશું, જે છે શારીરિક લેવલની ચર્ચા છે. એટલે જ આજે 120 વર્ષ જીવવા માટે નક્કી કર્યું છે તે પુસ્તકનું 5 નંબરનું પ્રકરણ છે, અને જેનું શીર્ષક છે શારીરિક શક્તિ જીવન છે, ચાલો તેને જીવી લઈએ. હવે જ્યારે શરીરની વાત આવે છે ને, આ પુસ્તકમાં નથી લખ્યું, પરંતુ આપણે યોગ જડે જોડાયેલા છીએ, ઘણી બધી ચક્ર વિશે વાતો કરીએ છીએ, ઘણી બધી આપણે અંતરિક્ષની વાતો કરીએ છીએ, ઘણા બધા ચમત્કારિક વસ્તુની વાત કરીએ છીએ, તો અલ્ટિમેટલી એ બધી વસ્તુ શરીર સાથે લાગે વળગે છે. એટલે હવે હું જે તમને કહું છું ને, એ આ પુસ્તકની અંદર ક્યાંય વડાયેલો નથી. આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અને આપણા શાસ્ત્ર પ્રમાણે, યોગ પ્રમાણે આપણે શું કહેવા માગે છે ને, એ થોડુંક સંક્ષિપ્તમાં કહું, અને પછી આપણે મેઇન વિષય ઉપર શિફ્ટ થઈએ અને એની આપણે ચર્ચા કરીએ. તો માનવ અસ્તિત્વ છે ને, એ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે આપણું પોતાનું, જેમાંનો પહેલો ભાગ છે એ ભૌતિક પદાર્થોથી એટલે કે પંચતત્વોથી બનેલું છે, જેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશ
એટલે કે એને આપણે સ્થૂળ શરીર કહીએ છીએ, અને આ સ્થૂળ શરીર છે ને એ આપણા આહાર જોડે લાગી વળગે છે, આપણી પહેરણી જે કરતા હોય છે એના પર લાગી વળગે છે, અને આપણને કંઈ પણ તકલીફ થાય તો આ વિશ્વમાં આપણે જનરલ સ્થાનથી એનો ઉપચાર કરીએ છીએ, દવાઓથી અથવા તો તેના કોઈ આધુનિક ઉપકરણથી કરીએ છીએ. તો આટલી વસ્તુ એક સ્થૂળ શરીર સાથે સંક્ષિપ્તમાં બધું સમજીએ છીએ. બીજું જે કહેવા ભગભાગ જે કહેવાય છે એને મસ્તિષ્ક મન કે અચેતન કહેવાય છે, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, કે જે ચિંતન વિચારસરણી અને વિવેક વિચાર વિનિમય ભાવ ઉત્તેજિત થાય છે. આ બધી વસ્તુ એ આપણા સૂક્ષ્મ શરીરમાં થાય છે, અને એનું જો આપણે ઉપચાર એટલે એનું ડેવલપમેન્ટ કરવું હોય તો આપણે શું કરવું પડે? મનોવિજ્ઞાન, પરો મનોવિજ્ઞાન, મસ્તિષ્ક વિદ્યા વગેરેથી એની પરિષ્કૃત અથવા તો સંતુલિત કરી શકાય છે. એટલે કે આ એક સૂક્ષ્મ શરીર છે. ત્રીજું જે છે એને આપણે કારણ શરીર કહીએ છીએ, જે સમજવું બહુ જ અગત્યનું છે, જેને આપણે લિંગ શરીર પણ કહી શકીએ છીએ, અંતઃકરણ કે આત્મચેતાનું ક્ષેત્ર પણ કહી શકીએ છીએ, જેનો સંબંધ મનુષ્યની આસ્થા શ્રદ્ધા આકાંક્ષા ભાવના અને અસ્મિતા સાથે લેવા દેવા છે. ત્યાં પાપ અને પુણ્યના પ્રભાવ જે થાય છે તે પ્રવર્તમાન રહે છે, એટલે કે ત્યાં પાપ અને પુણ્યનો સરવાળો કે બાદબાકી થતો હોય છે. હવે આ જે પ્રભાવિત થાય છે ને એ એકદમ આખી અલગ વસ્તુ છે, જેને સાયન્સ સાથે આપણે જોડીએ છીએ. હોર્મોન્સ જે ગ્રંથિ હોય છે, અને હોર્મોન્સ જે છે ને કોઈ પણ નલિકાઓથી જોડાયેલ નથી હોતી. જેવી રીતે આકાશની અંદર ગ્રહો છે જેનું કોઈ જોડાણ નથી, પણ છતાં પણ આકાશના ગ્રહો પોતાની નિયમિત ધરીથી પોતાને એક નિયમોને પાલન કરીને એ લોકોને શક્તિ પણ આપે છે, ચાલુ પડે છે, ક્યાંય નલિકાઓ જોડાવી નથી. એવી જ રીતે આપણા શરીરની અંદર જે ગ્રંથિઓ કામ કરે છે એ નલિકા રહિત હોય છે. તો હોર્મોન્સ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, અને હોર્મોન્સ જે છે એ આપણી આધ્યાત્મિક શક્તિ સાથે જોડાયેલા છે. એટલે મિત્રો, હું તમને વિજ્ઞાન અને આધ્યાત્મિક બંનેનું સમન્વય સાથેની વાત કરી રહ્યો છું. આપણા શરીરની અંદર મુખ્ય 7 ગ્રંથિઓ રહેલી છે. તો એ 7 ગ્રંથિઓ છે ને એ 7 આપણા અવકાશી તત્વોમાં જે ગ્રહો છે ને એની સાથે સંકળાયેલા છે. તો આ 7 જે ગ્રંથિઓ જે છે જેને ઇંગ્લિશમાં ગ્લેન્ડ્સ કહે છે. પહેલી છે પિનિયલ ગ્રંથિ, જેને સૂર્ય કહે છે, જેને આપણે કપાળના ત્રીજા ભાગમાં કહે છે, જેને પિનિયલ ગ્રંથિ કહેવામાં આવે છે, જે સૂર્ય સાથે લાગી વળગે છે. બીજી છે જે પિચ્યુટરી, જે ચંદ્ર સાથે છે. ત્રીજી છે પેરાથાઇરોઇડ, કે જે મંગળ સાથે છે. થાઇરોઇડ જે બુધ સાથે છે. એડ્રીનલ કે જે ગુરુ સાથે છે. થાઇમસ શુક્ર સાથે છે, અને ગોનાડસ શનિ સાથે છે. તો આપણે આમ જોયું કે ગ્રહોની અસર ભૌતિક જગતના પદાર્થના અણુઓ જે જોડે એની અસર પડે છે, તેને લીધે આપણા ચેતન સ્વરૂપમાં કોષો અને જીવાણુ ઉપર પણ અસર પડે છે. હવે આ બધું સંશોધન જે છે ને એકદમ મોડર્ન છે, એટલે કે આધુનિક છે, જેના વિશે અમેરિકાએ ખૂબ જ સંશોધન કર્યું છે. જેની એક લેખિકા છે જેનું નામ છે ઓગસ્ટ ફોર્સ હેન્ડલે, તેને એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે એસ્ટ્રોલોજી એન્ડ ડકલેક્સ ગ્લેન્ડ. બીજી જેવી અમેરિકાની ગૃહ વિજ્ઞાની કે જેનું નામ છે કોરીને હોલીને, જેણે પુસ્તક લખ્યું છે અકલ્ટ એનાટોમી એન્ડ ધ બાઇબલ્સ. આમ તમે જોઈ શકશો છો કે વિજ્ઞાન આજે ધીમે ધીમે આપણા સંસ્કૃતિમાં જે 7 ચક્ર જોડે જે વાત કરી છે, અને જે ગ્રહો આપણા સંસ્કૃતિ બતાવે છે, તેની જોડે ધીમે 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 બધું એક લાઇનમાં થતું જાય છે. આજે જગત પણ માનવા માંડ્યું છે. આજે જ્યારે આપણના ભારત દેશ સિવાયના બીજા દેશના લોકો પણ જ્યારે એના પર સંશોધન કરે, આપણા ચક્રો સાથે 7 ચક્રો સાથે પણ મેળ પાડે, 7 ગ્રહો સાથે મેળ કરે, 7 ગ્રંથિઓ સાથે મેળ કરે, આ બધો વિકાસ થયો છે.
કહેવાનો અર્થ એ છે કે દરેકે દરેક વસ્તુ આપણા શરીરથી જ કરી શકીએ છીએ. તો આ 120 વર્ષ જીવવાની બુકની અંદરમાં હું તમને જે પહેલી જે ઉર્જા જે વાત કરી છે ને, એ એક શરૂઆત છે. અને જે આપણે અત્યારે આધ્યાત્મિક લેવલની જે પીએસએસએમમાં જે વાત કરીએ છીએ, એ બધું એક ઉચ્ચ લેવલે પહોંચે છે. પરંતુ મુખ્ય વાત એ છે કે ઘણા બધા લોકો બેઝિક સમજ્યા વગર જ ડાયરેક્ટ ડાયરેક્ટ સીધા જ એક પછી એક ક્લાસ ખોલાવીને છે, ઉપલા લેવલે કાર્ય શરૂ કરે છે. તો અમુક લોકો સિવાય કે જેઓ જન્મથી એક આશીર્વાદ લઈને આવતા હોય છે, તેમની વાત જુદી છે. આજે હું તમને જે પણ કંઈ વાત કરું છું, એ સામાન્ય જીવન જીવતા લોકો સાથેની સંકળાયેલી વાતની વાત કરું છું. કોઈ મહાન વ્યક્તિ કે મહાન સંત કે જેઓ પોતે એક ઉચ્ચ જન્મ લઈને આવ્યા છે, તેની જોડે કોઈ પણ સબ્જેક્ટની વાત કરતો નથી. તો કહેવાનો અર્થ એ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ, કારણ કે જ્યારે તમે બાલ મંદિરથી સ્કૂલથી કોલેજ પહોંચો અને ત્યારે જ પીએચડી પ્રાપ્ત કરો, તો આજે એ જ કસરત લેવાની વાત કરવા જઈ રહ્યો છું. તો મિત્રો સમજે, આજના વિષયમાં આપણે આગળ વધીએ છીએ. તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછે કે તંદુરસ્તી, ખુશી અને શાંતિ જો પ્રાપ્ત કરી હોય તો સૌથી પહેલા કઈ વાતને મહત્વ આપો? તો લેખકના મત પ્રમાણે એમ કહે છે કે હું તો સૌથી પહેલા તંદુરસ્તીને જ મહત્વ આપો. કારણ કે તંદુરસ્તી કેવી છે, આપણે જે સ્વિમિંગ પુલમાં જઈએ છીએ ત્યાં આગળ કહેવાય છે એક લાકડાનું પાટિયું એક લાંબો કરેલું હોય છે, અને જેવી તમારા શરીરમાં સ્ફૂર્તિ હોય, જેવી તમારી પ્રેક્ટિસ હોય અને તમે એકદમ પ્રફુલ્લિત મૂર્તિ ડર વગર જો જમ્પિંગ કરો ને, તો જ પાટિયા ઉપર તમને કૂદવાની મજા આવે અને તો જ સરસ મજાનો ભૂસકો પાણીમાં પડે અને તમે તરવાની જે મજા આવે છે એ તમે માણી શકો. તો આ સ્વાસ્થ્ય પણ એવું જ છે. જો આપણે એને વ્યવસ્થિત ના સમજીએ ને, તો એ પણ એ સ્વિમિંગ પુલના પાટિયાની જેમ આમ તેમ ધ્રુજ્યા કરે છે. અને જો તમને બરાબર કૂદતા ના આવડે ને, તો જ્યારે જમ્પ મારો તો પાટિયાનો જે છેડો આગળ ના હોય ને, પગ ઉપર જોતી અથરાને વાગે છે. તો જ્યારે કોઈ પણ જાતની કસરતની વાત કરીએ તો તેને આપણે પહેલાં સમજવું પડે. તો લેખક એમ કહેવા માગે છે કે શારીરિક શક્તિ એ એક જીવન છે. એટલે કે શારીરિક શક્તિ છે ને એ જીવન શક્તિ સાથે સંકળાયેલું છે. જેટલી તમારી શારીરિક શક્તિ મજબૂત કરી હોય ને, તો એટલી જીવન શક્તિ પણ મજબૂત કરવી પડે. અને જો જીવન શક્તિ તમારી મજબૂત બને ને, તો જ 120 વર્ષ સુધી તમે જીવી શકો. ભલે આપણે હૃદયની અને આગળની આપણે આધ્યાત્મિક વાત કરીએ છીએ, એ બધો આગળનો પાયો છે. તો આજે આપણે બેઝિક સુકામ કસરતની વાત કરું છું, તે મેં તમને ફંડામેન્ટલી એટલે કે મૂળભૂત રીતે પૂરેપૂરું સમજાવવા પ્રયત્ન કરું છું. જ્યારે આપણે શરીરથી જ ખૂબ ખુશ હોઈશું, ખૂબ જ આનંદિત હોઈશું, તો આપણને કોઈ પણ સારા જાતના વિચાર આવશે, કોઈ પણ કાર્ય કરવાનું મન થશે, તો શરીરની શક્તિ મેળવવી ખૂબ જ અગત્યની છે. આજે પણ જો તમે પેપરમાં વાંચ્યું, આજના પેપરમાં જ લખેલું છે, જ્હોન બિડન જે આજે પ્રેસિડેન્ટની ચૂંટણી આપણે જીતી ગયા, તો એમાં લખેલું છે કે સૌથી પહેલો મહત્વનો જે પ્રોબ્લેમ છે, જે સમસ્યા છે, એમાં પહેલો શબ્દ એને કોરોના લખ્યો છે. કે કોરોના ચાલુ છે એટલા માટે તરત જ જો કોરોના શબ્દ આપણે હટાવી દઈએ, તો તરત જ એનો બીજો શબ્દ સ્વાસ્થ્ય લખેલો છે. અને પછી બીજી બધી સમસ્યાઓની શરૂઆત કઈ છે, એટલે કોરોના તો કદાચ ટેમ્પરરી જેમ સમજી લઈએ, તો સ્વાસ્થ્ય માટે આજે પણ અમેરિકા ખૂબ જ મહત્વ આપી રહ્યું છે. એનું કારણ શું છે? કારણ કે જ્યારે આ ઇલચી લી લેખકે દક્ષિણ કોરિયાથી પોતે અમેરિકામાં ગયા હતા ને, ત્યારે એને એમના નહોતા ગયા, તેને પૂરો અભ્યાસ કર્યો હતો કે અમેરિકા દેશ શું છે, સ્વાસ્થ્ય સાથે શું લાગે વળગે છે. અને સુકામ 120 વર્ષની પુસ્તક આ બધા ઉદાહરણો પરથી વ્યવસ્થિત લખી શકું બહુ સમજીને ગયા હતા. કોઈ પણ જાતનો કૂવામાં એને સમજાવવાનો કૂદકો નહોતો માર્યો. એટલે એને જ્યારે જ્યારે અમેરિકા પહોંચ્યા ને, ત્યારે એણે જોયું કે લોકો તેમના આરોગ્ય અને આરોગ્યને લગતાના જે પ્રશ્નો છે ને, તેની સ્થિતિ એટલી બધી નબળી રીતે ખરાબ હતી ને, કે લોકોને ઘરમાં જ પોતાના દ્વારેથી જ કહેવાય ને, એટલે
ઘરના દરવાજાથી જ બીમારીના લક્ષણો દેખાતા હતા. તો જે વ્યક્તિ ઘરમાં જ જો એને બીમાર લક્ષણો ધરાવતા હોય, તો તમે જ્યારે ઘરની બહાર કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, તો કઈ રીતે તમે વ્યવસ્થિત કામ કરી શકો? તો આ સમજ શક્તિ હતી. એટલે એને પોતાનું એક આંકડાશાસ્ત્ર બનાવ્યું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ આંકડાશાસ્ત્ર છે. આપણે એમ માનીએ છીએ કે ભારત દેશની અંદર આટલી બીમારી છે અને આવું બધી વસ્તુ છે, એવું નથી. આટલો સરસ વિકાસ કરેલો દેશ જેને દુનિયાનો સૌથી મોટો એક રાજા તરીકે ગણાય છે, જેની વિશ્વમાં પોતાની મોટી સત્તા છે, એ અમેરિકામાં આપણે આજે વડીલોની વાત કરીએ છીએ. કારણ કે આપણે 60 વર્ષ પછીની વાત કરીએ છીએ, એટલે કે જે લોકો 65 વર્ષની ઉંમર ધરાવતા હતા તમે, એમને એક બીમારી ખૂબ જ લાંબી હતી કે જે જોવા જઈએ ને તો એમની બીમારી લગભગ 27%, એટલે કે અમેરિકાની વસ્તીના 27-87% લોકો પાસે એક પરમેનન્ટ લાંબી બીમારી હતી. અને બે બીમારીની વાત કરો ને તો 67%. તો વિચાર કરો કે એમનું આરોગ્ય કેટલું કથળી ગયેલું હોય છે. એની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં જો આપણે વિશ્વના બીજા દેશની વાત કરીએ ને, તો બ્રિટન, કે જ્યાં બે બીમારી ધરાવે છે એવા 33% લોકો જ હતા. ચીનમાં 56% લોકો હતા. કુલ વિશ્વમાં 224 દેશો છે. એ 224 દેશોમાં જો જીવનના આરોગ્યને લગતી વાત કરીએ ને, તો અમેરિકાનો 43મો નંબર આવે છે. તો વિચાર કરો કે ગમે તે પ્રગતિ, ગમે તે મોડર્ન હોય, તો પણ બીમારોનું અમેરિકા એક ઘર ગણી શકાય. તો આવી રીતે અમેરિકાની અંદર સ્વાસ્થ્યની પૂંજીને એટલી ખરાબ હતી. તો અમેરિકાએ શું કર્યું? એ લોકો મોડર્ન છે, તો એમણે ઘણી બધી મેડિસિનની શોધ કરી, ઘણી બધા મેડિસિન ઉદ્યોગો સાથે સંકળાયા, ખૂબ બધી દવાઓ કરી, રસીઓ કરી. અને વિચાર કરો કે અમેરિકાની વસ્તી વિશ્વના આખા વિશ્વમાં ખાલી 65% છે, આપણે વિશ્વની વસ્તીના કમ્પેરિઝનમાં. અને એના પ્રમાણમાં જે આટલી બધી દવાઓને, જે મેડિકલની જે મેં વાત કરી ને, એમાં જેટલી બી દવાઓ છે બધી, એમાંથી 75% દવાનો ઉપયોગ અમેરિકા એકલો કરે છે. એટલે કે દવાઓનું નામ લખો ને, એમાં 75% દવા, એટલે અમેરિકા દવાઓ પર નિર્ધારિત છે. એને જેને કારણે શું થયું, ત્યાં આરોગ્યની ઉપર ખૂબ જ ખર્ચો થાય છે, આપણે માની ના શકીએ. એની સરેરાશ GDP જો જોઈએ ને, તો એ GDPની કિંમત છે $8,713. દરેક વ્યક્તિએ એની આટલી GDP છે. અને આપણે OECD જે કહેવાય છે, એટલે કે બીજા દેશો, એને કહેવાય છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમી કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. એમાં જે દેશો છે એની વ્યક્તિ દીઠ માથા દીઠ જે GDP જે કહેવામાં છે, એ $3,453 છે. વિચાર કરો કે બેની માથા દીઠ GDPમાં કેટલો બધો ડિફરન્સ છે. તેમ છતાં પણ અમેરિકાની અંદર જેટલી બી નાદારીનું ભંડોળ, જે નાદારીનો આંકડો બહાર આવે છે ને, એની અંદરમાં લગભગ 62%ના હિસાબે આ આરોગ્ય જતન પાછળ હોય છે. અને એ નાદારીના આંકડાની અંદર કેટલા લોકો વીમો ઉતરાવે છે, એ વીમો પણ છે ને એનો 72%નો ભાગ છે. તો વિચાર કરો કે અમેરિકન લોકો તેની પોતાની કમાયેલી સંપત્તિમાંથી કેટલા બધા પૈસા આરોગ્ય અને વીમા માટે ખર્ચે છે. તો આના પરથી લેખકને સમજાયું કે હું એવું શું કરું કે જેનાથી આ બધો ખર્ચો બંધ થાય. એવો તો કયો રસ્તો બતાવું કે જેનાથી લોકોને સરળ જીવન જીવવા માટે પ્રેરિત થાય. કેવી રીતે રોગ નિવારણ ઇઝીલી કરી શકાય? તો આ બધું કરવા માટે લેખકે એક દ્રઢ નિશ્ચય કર્યો અને એને નક્કી કર્યું કે રોજિંદી એવી રીતે આપણી શરીરની માવજત કરવાની કે જેનાથી આપણને દવાઓની બહુ જરૂર ના પડે, મેડિસિનથી આપણે બને તેટલા દૂર રહીએ. અને આ બધાનું આવું બધું શું કામ થતું હોય છે? કારણ કે મુખ્ય વસ્તુ શું છે? રોગ. કારણ કે રોગ છે તો જ આ બધી વાત છે. તો રોગને આપણે ભગાવવો પડે. પણ દરેક રોગનું મૂળ કારણ એક જ છે, ઉર્જા.
કઈ ઉર્જા? કે જે તમારી પોતાની નેચરલ એટલે કુદરતી ઉર્જા તમારા શરીરમાં છે, જે શરીરને માવજત કરે છે, જે શરીરને ઠીક કરે છે, એ છે ને શરીરમાં કોઈ પણ બે ઇન્દ્રિયો આપણે કોઈ પણ ભાગ લઈએ, ધારો કે અહીંયા આ નસ છે ખભા અને હાથના જોડાની સાંધાની વાત કરીએ, તો અહીંયા આપણને દુખાવો થાય. ક્યારે દુખાવો થાય? જ્યારે ઉર્જા આ એક ઇન્દ્રિયો એટલે પરસ્પરિક ઇન્દ્રિયો કહેવાય ને, બાજુ બાજુમાં જે હોય પરસ્પરિક ઇન્દ્રિયોની અંદર જ્યારે ઉર્જા એક પ્રવેશ માર્ગમાંથી આગળ ન વધી શકે અને ત્યાં રોકાઈ જાય તો શું થાય? દુખાવો થાય. જેમ કે ગાડી સ્પીડમાં ચાલતી હોય અને બ્રેક મારીએ તો શું થાય? ધડ દઈને આપણે આગળ આવી જઈએ. તો એવો ઝાટકો શરીરમાં વાગે છે. તો આવા ઝાટકા આવા રોગને લીધે થતા હોય છે. તો જો જેમ આપણે ગાડીની અંદર એર બલૂન રાખીએ છીએ તો આપણે ઝાટકો ગસાઈએ તો આપણે કોઈ ઈજા થતી નથી, એટલે મૃત્યુ પણ પામતા નથી. તો આવી ઘણી બધી ટેકનોલોજી આપણે ગાડીની અંદર મૂકીએ છીએ. તો લેખક પણ એવું જ કહે છે, આવી ટેકનોલોજી આવી કળા આપણે આપણા શરીર માટે ઉપયોગી કરવું જોઈએ, જેનાથી આપણે પોતે બચી શકીએ. પણ આ બધી કઈ વાત કરે છે? કુદરતી. આપણે બધું ગૂગલમાં બહુ શોધીએ છીએ, દુનિયા વિશે ખૂબ જાણીએ છીએ, યાંત્રિક વસ્તુ ખૂબ જાણીએ છીએ, પણ ક્યારેય આપણે પ્રયાસ કરીએ છીએ કે હું મારા શરીર માટે ધ્યાન દઉં, મારા શરીર માટે કંઈ સમજું, મારા શરીર માટે અંદર નોલેજ લઉં? આપણે શું બોલે, અરે એ તો ડૉક્ટર છે ને, આપણે શું લેવા દેવા છે? એક્યુપ્રેશર વાળો માણસ છે ને, આપણે શું કરીએ? વૈદ્ય છે ને, આપણે શું લેવા દેવા છે? આપણે એટલા બધા નિષ્ઠુર થઈ ગયા છે કે આપણે શરીર તરફ ધ્યાન જ નથી આપતા. તો હવે આ રીતે જીવન જીવતા હોઈએ તો તમે કેવી રીતે માની શકો છો કે ફક્ત દવાઓથી સરસ મજાનો લાંબો આનંદિત આયુષ્ય જીવી શકીએ? કોઈ દિવસ શક્ય નથી. એટલે લેખકે જે 120 વર્ષ જીવવા માટે જે વાત કરી છે એ હવામાં વાત નથી કરી, એને ખૂબ જ બેઝિક ફંડામેન્ટલ અભ્યાસ કર્યો છે, એના કારણો સમજ્યા છે, એમાંથી એને તારણો કાઢ્યા છે, અને એ પછી આ વર્લ્ડ ક્લાસ લેવલની ચોપડી લખીને આપણને સમજાવે છે. તેથી જ તો હું આ ચોપડી તરફ ખૂબ જ આકર્ષિત થયો, અને હું આજે તમને ફક્ત લેક્ચર નથી આપતો, આજે હું તમને જે પણ કે સમજાવું છું ને એને મારા જીવનમાં મેં ઉતાર્યું છે. આજે હું જીવન એ રીતે જીવું છું, આજે હું મારી પર્સનાલિટી જે કહેવાય ને એ એક યુવાન જેવી રાખું છું. હું આજે 62 યર્સનો છું, પરંતુ એટલો ઉત્સાહ એટલો જોમ હું રાખવા પ્રયત્ન કરી છું. 120 વર્ષ જીવીએ કે ના જીવીએ એ ઇમટીરિયલ છે દોસ્તો, પરંતુ ધ્યેય ઓલવેઝ ઉચ્ચ હોવું જોઈએ. કેમ? કારણ કે ધ્યેય સમજાવવાનું નથી, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જેની પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને એ પોતે અનુભવી છે, અને એને બહુ સરળતાથી સાયન્ટિફિક લેવલે પરંપરાગત પદ્ધતિ પ્રમાણે વિશ્વની બીજી સંસ્કૃતિને ઇન્વોલ્વ કરીને એક લેખ લખ્યો છે. તો મિત્રો, જ્યારે આપણને આવા એક સ્વાસ્થ્ય માટેના એક ગુરુ મળી જાય, તમારા કોઈ પણ જાતના પૈસા ખર્ચ્યા વગર, કોણ દુનિયામાં આવું આપે છે? આ એક પરોપકારની ભાવના સિવાય બીજું કોઈ ના કરી શકે. આજે એ લેખકે પણ દુનિયાની માં જે પુસ્તક છપાવવા માટે કોઈ પણ ભાષામાં જેને પણ લખવું હોય ને તો એ લેખક દિલથી પરવાનગી આપી છે. બાકી એ ધારે તો એ પૂરી રીતે રોયલ્ટી લઈ શકે છે, એનો સંતોષ છે. જેટલે કમાણી થઈ ને એટલો એનો સંતોષ છે. એટલે હું કહું છું કે મિત્રો, જ્યારે આવી ઉચ્ચ ભાવના સાથે કોઈ પણ લેખક સંકળાયેલો હોય ને તો એની અસર થયા વગર કોઈ દિવસ રહેતી જ નથી. ફક્ત ને ફક્ત તમારે થોડુંક રસ લેવાની જરૂર છે, થોડુંક તમારું ડાયવર્ઝન એ તરફ વાળો, જુઓ પછી જિંદગી જે હું પણ જીવું છું ને એવું સેમ તમે જીવી શકશો. આજે કોઈ પણ યુવાન કસરત જે કરે છે ને એનાથી હું જરાય ઓછી કરી શકું એમ નથી. હું તમને થોડાક મારા અંગ ઉપરના વણાકો બતાવીશ, થોડોક સમય જવા દો, બતાવીશ તમને. તો કહેવાય માંગુ છું કે આ ચેપ્ટર જે છે ને એમાં જે જે વસ્તુ સમજાવવા માગી છે ને એને મેં મારી નવીન રીત મને લાગી, અત્યાર સુધીમાં જેટલી પણ કસરત કરી, જેટલા પણ યોગ કર્યા,
એમાં અત્યાર સુધી મેં આ વસ્તુ જાણી નથી. જે આ લેખકે લખી છે ને એ અત્યાર સુધી મેં મારા કોઈ પણ મિત્રો પાસેથી, કોઈ પણ ગુરુઓ પાસેથી, કોઈ પણ પુસ્તકમાંથી નથી સાંભળી. તો જે આજે હું કસરતથી વાત કરું છું, સામાન્ય વસ્તુ નથી. તો આવી નવીનતા ભરેલી પુસ્તકમાં કેટલા બધા પ્રકરણો ઇન્વોલ્વ છે ખબર નહીં. આ પુસ્તકની વાંચો કરવી મને લાગે છે 30 દિવસ તો મને ઓછા પડે એવું છે. મેં ચેપ્ટર તો 45 પાનાનું લખેલું છે. કેટલા 45 પાના લખીમાંથી હજી તો હું તમારે બીજા પાના પર જ આવ્યો છું. તો હું તમને 45 પાના ક્યારે સમજાવી શકું એટલે સમય લાગે. કારણ કે મારો આજે જે એ નથી કે ફટાફટ ફટાફટ જે વાંચ્યું ગૂંખ્યું કર્યું સમજીને આપી દીધું. હું પૂરેપૂરું ઈચ્છું છું, જે હું પોતે ગ્રહણ કરું છું ને એ ગ્રહણની પ્રેક્ટિસ કરું છું, એની અસરમાં મેં મારી જાતે એનો અનુભવ કર્યો, એનો એનાલિસિસ કર્યું, અને જે જે વસ્તુ ઉમેરવાનું થાય છે ને એ હું ઉમેરવા પ્રયત્ન કરું છું. અને લોકો ખરેખર સમજે, આગળ આવે અને તમે જે તમે જુઓ તમારા શરીરમાં શું ચમત્કાર થાય છે અને તમને પોતા લાગશે 100 વર્ષ વિશે કશું જ નથી. જેમ આપણે 1 લાડવા ખાતા આપણે ધરાઈ જતો તમે 10 લાડવા ખાશો. કહેવાનું કે શક્તિ છે, સવાલ ખાવાની વાત નથી, સવાલ તમારો આત્મવિશ્વાસ છે, દ્રઢ નિર્ણય છે. તો આ પુસ્તકથી જે મને આત્મવિશ્વાસ આવ્યો છે ને અનબિલિયોનો વિશ્વાસ છે, જેનો આજે ઉપયોગ હું વારે ઘડે શું કામ મારી વાત કરું છું એટલા માટે કે જે અનુભવ્યું છે એ તમને હું તમે સાચું જણાવવા માગું છું. અને જ્યારે તમે સારી વસ્તુને સાચી વસ્તુને કોઈકને જાણકારી આપો ને તો જ કોઈ આવે. બાકી તો જ્ઞાન આપનારા તો જગતમાં કેટલાય છે, મારાથી વધારે જાણતા લોકો અહીંયા પણ છે અને જાણતા હશે. પરંતુ ના, ભલે હું ઓછું બોલીશ, ભલે આની અંદર ઓછા ચોપડા માનું હું તમને કહીશ, પણ તમે ધીમે ધીમે એ તરફ આવો અને આગળ વધો તો અમને વધારે ખુશી થશે. તો આ રોગ આપણે વાત અટક્યાતા રોગ એટલે કે જ્યારે ઉર્જા કોઈ પણ એક જગ્યાએ અટકી જાય ત્યારે એમાંથી રોગ થાય છે. આપણને બધાને અનુભવ છે કે જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ ને શરૂઆતમાં હોઈએ, જેમ જેમ આપણે ધ્યાન વિકાસ થતું જાય તો શરીરમાં તમને અહીંયા દુખાવો થશે, પછી ધીમે ધીમે ખંજવાળો બી થશે અને પછી બધી વસ્તુ મટી ગયા પછી તમને આખા શરીરની અંદરમાં ધ્યાન કરતાં કરતાં એક જાતની ઝીણી ઝીણી ધ્રુજારી કહેવાય ને, કંપન કહેવાય ને, ધ્રુજારી તો ના કહેવાય, કંપન કહેવાય ને, એવું તમારા શરીર આખી ફ્રિકવન્સી ઊભી થશે. તો એનો અર્થ એ શું હતો, તમારું શરીર ધીમે ધીમે સુધર થવા માંડ્યું. એટલે મિત્રો, ધ્યાન કરવું એ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. અને ધ્યાનમાં જે સ્થિતિ પ્રાપ્ત કરી હોય ને, તમે જુઓ છટાદાર છટા સાથે હું બેઠેલો છું, ખૂંદો વળી આમ કરીને બહુ સાથે વાત નથી કરતો, આ પ્રેક્ટિસ પડી ગઈ છે. હું કંઈ નાટક કરીને હું મારી પોતાની આ સ્થિતિ બતાવવા નથી માગતો, પરંતુ આવી સ્થિતિ ત્યારે જ કેળવાય જ્યારે તમે તમારી કસરત તરફ ધ્યાન આપો, તમારા અંગોનો વળાંક જુઓ. અને એ બધું ત્યારે સુધરે છે જ્યારે તમે વ્યવસ્થિત કસરત કરો અને જ્યારે તમે આ પ્રભાવશાળી મુદ્રા સાથે અને એમાં પણ પદ્માસન સાથે જો બેસો અને પદ્માસનમાં તાળી પાડો, તાળી એટલે હાથથી નહીં, હાથ અને પગ સાથે તાળી પાડી શકો અને પદ્માસનમાં તમે બેસો અને સ્થિર સાથે, અને જો તમારા સરસ મજાના ઊંડા ધીમા ઊંડા જાતે ને એની જાતે ધીમે ગતિએ અંદર જતા શ્વાસ નેચરલ રીતે પેટમાં પહેલા જાય, પેટની નાભી તમે સ્લાઇટ ઊભીને જે અનુભવ કરશો, એટલું બધું નહીં, સ્લાઇટ જ થોડીક જ, અને ધીરે ધીરે એ શ્વાસ તમારા પેટના નીચેના અવયવમાંના આંતરડાથી પસાર થયા પછી પેડાના છેડા સુધી અડે, એટલે કે જેને મૂળ કહીએ છીએ, એ મૂળ સુધી છે ને તમારા ધીમા શ્વાસની અનુભૂતિ થવી જોઈએ. તો એ મિત્રો ક્યારે થાય, ગમે તેવું તમે ધ્યાન કરો ન થાય. કારણ કે ધ્યાન તમને કહે છે કે સરળ સિદ્ધિ બધાની કરોડરજ્જુ રાખો, માતું સીધું, અકળાયેલું નહીં, જકડાયેલું નહીં, અને ખુશમાં પ્રતિભા સાથે અભાવ સાથે આરામથી બેસો અને ધ્યાન કરો. તો આ ક્યારે બને, જ્યારે તમે વ્યવસ્થિત કરશો ત્યારે. એટલે કે આ રોગ જ્યારે શરીરમાંથી મુક્ત થઈ જાય ને એટલે શું થાય,
લોહીનું પરિભ્રમણ ફરી શરૂ થઈ જાય, ઊર્જાનો પ્રવાહ ફરી શરૂ થઈ જાય. તો એનો અર્થ એ શું થયો કે આપણે એવી કસરત કરીએ કે જેના દ્વારા એ બધું ખુલી જાય. પરંતુ જે રોગો આપણે પ્રજોત ઉત્પત્તિ સાથે સંકળાયેલા છે ને, તેને આપણે દૂર નહીં કરી શકીએ. હા, એને આપણે નિયંત્રિત કરી શકીશું. એટલે લેખક એમ કહેવા માંગે કે બને ત્યાં સુધી તમે શરીરની નજીક લો, શરીરની નજીક એટલે શરીરની અંદર દ્રષ્ટિ નાખો, એકે એક એકે એક અવયવની મુવમેન્ટ જુઓ, ગતિ જુઓ, એના હાવભાવ જુઓ, એના લક્ષણો જુઓ, અને એ પ્રમાણે તમે એમાં સુધાર લાવી શકશો. એટલે કે શું થશે કે આપણે હંમેશા માટે જે દવાઓ હોસ્પિટલો અને દુકાનો તરફ જે દોડતા હોઈએ છે ને, તે દોડવાનું બંધ કરી દઈશું. કેમ? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકો હોસ્પિટલથી પાછા આવતા હોય છે ટ્રીટમેન્ટ કર્યા પછી, અથવા દવાના દુકાને દવા લઈને જ્યારે આવતા હોય છે, ત્યારે તેમના ચહેરા પર નૂર નથી હોતું. તેઓ હતાશ થઈ ગયેલા હોય છે, કંટાળી ગયેલા હોય છે, કારણ કે તેમને દર્દની પીડા ભોગવેલી હોય છે. તો હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણે શરીરનો શક્તિનો એવો વિકાસ કરીએ કે જેનાથી આવી બધી તકલીફોથી આપણે દૂર રહીએ. પણ મિત્રો, એના માટે તમને સખત મનોબળ જોઈએ, તમારે અથાગ પ્રયત્ન કરવા પડે. એમના કે દીર્ઘાયુષ્ય આયુષ્ય કે યુવાની ટકાવી રાખે કે શરીર સ્વચ્છ રાખો એટલું સરળ નથી. એટલે જ કહું છું કે મિત્રો, કે આવી કસરત એ છે ને એક પૂરક છે કે જેની આપણા શરીર પર ખૂબ જ શક્તિશાળી અસર છે. એટલે કે આરોગ્ય જાળવવું, તમારે ઉંમર આયુષ્ય જાળવો અથવા તો તમારું આરોગ્ય જાળવો, એ ઉર્જાનો સ્ત્રોત જાળવો, એ બધું એક આ કસરત દ્વારા પામી શકીએ છીએ. અને આ એક પદ્ધતિ અપવાદરૂપ બની શકાય છે. લેખક એમ કહે છે કે 50 વર્ષ ઉંમર સુધી જો તમે કોઈ પણ જાતિ કસરત ના કરી હોય, તેમ છતાં પણ જો એક અઠવાડિયાની અંદર ફક્ત ને ફક્ત 3 દિવસ 30-45 મિનિટ સુધી ઝડપ ગતિથી ચાલો ને, તો પણ તમારા શરીરમાં એટલો બધો ફેરફાર થાય છે કે તમારી જૈવિક ઉંમર 10 વર્ષ ઘટાડી શકો છો. એટલે કે જ્યારે 50 વર્ષે પણ તમે આવી ચાલુ કરો ને, તો તમને એમ લાગે કે તમે 40 વર્ષની ઉંમર જીવી રહ્યા છો. તો આવી શક્તિ માટે તમારે હંમેશા કસરત કરવી જોઈએ. પણ આવી કસરત ક્યારે થાય? કારણ કે જેમ જેમ ઉંમર વધે છે ને, એમ એમ આપણા સ્નાયુઓ ઢીલા પડી જાય છે, જેને મેડિકલ ભાષામાં સર્કોપેનિયા કહે છે. એટલે કે આ સર્કોપેનિયાને લીધે તમે તમારું વૃદ્ધત્વ છે ને એ વધારે દેખાય આવે છે. કારણ શું છે? સ્નાયુઓ. સર્કોપેનિયા એટલે કે નબળા બની ગયેલા સ્નાયુઓ, એની સાંધાઓ સાથે જણાતી મુશ્કેલીઓ, એને સર્કોપેનિયા કહે છે. હકીકતે આ સર્કોપેનિયામાં ફેરફાર 30 વર્ષની ઉંમર થાય ને ત્યારે શરૂઆત થાય છે, અને 40-50 વર્ષ સુધીની અંદર તો એમાં ઘણો બધો તફાવત થઈ જાય અને ઘણા બધા બગડી ગયેલા લેવલે પહોંચી ગયા હોય છે. ઉદાહરણ તરીકે લેખકે જણાવી છે કે કોઈ પણ વ્યક્તિ 90 વર્ષની ઉંમરે જે સ્નાયુની શક્તિ એટલે કે સ્નાયુનો જથ્થો, કહો આપણે બીજી ભાષામાં, જે જથ્થો ધરાવે છે, અને 20 વર્ષની ઉંમરે જે સ્નાયુનો જથ્થો ધરાવતા હતા, એ બંનેની કમ્પેરિઝન સરખામણી કરીએ ને, તો 50% સ્નાયુનો જથ્થો 90 વર્ષે ઘટી જાય છે. બીજી રીતે જોઈએ, આ તો બહુ યંગ અને બહુ વૃદ્ધની વાત કરી, થોડુંક મિડલની વાત કરીએ તો એવી જ રીતે 70 વર્ષ અને 50 વર્ષ બેની વચ્ચે કેટલો સ્નાયુનો ઘટે છે? 30% ઘટે છે. તો એટલા માટે આપણે કસરત દ્વારા આ સર્કોપેનિયાને આપણે વ્યવસ્થિત કરી શકીએ છીએ, અને
એની તાલીમ તમારે મજબૂત શક્તિ પ્રાપ્ત કરે અને પ્રતિકાર શક્તિ, પ્રતિકાર એટલે શું કહેવાય, આપણે થાકી જઈએ અને જવા દે ને આ તો મારાથી કસર થતી જ નથી, નથી કરો ના, દુખતું હોય અમુક લેવલની વાત કરું છું, જે ખરેખર ટ્રેનિંગ હોય ટ્રેનિંગ લેવાની વાત કરું છું, સમજાવવાની વાત નથી કરતો, દુખતું હોય છતાં પણ આપણે એને સહન કરીને એને ધીમે ધીમે ડેવલપ કરીએ, પણ એ દુઃખ કેવું હોય, ડેવલપમેન્ટવાળું દુઃખ હોય કે જે તમે એની પ્રેક્ટિસ કરવાથી તાલીમ લેવાથી એ દૂર થઈ જાય, હું એ દર્દની વાત કરું છું. તો આવી રીતે આપણે સર્કોપેનિયા દૂર કરી શકીએ છીએ. પરંતુ લેખકને તેના જીવનમાં ખૂબ મોટો અફસોસ રહી ગયો હતો. કારણ એ હતું કે જ્યારે પણ એ તેના પિતાજીને જોતા હતા ને ત્યારે ખૂબ જ દુઃખી થઈ જતા હતા. લેખકને બરોબર યાદ છે કે જ્યારે પિતાજી 80 વર્ષના હતા ને ત્યારે તેમનું સ્વાસ્થ્ય બહુ સરસ હતું, અડીખમ ચાલતી ચાલતા હતા, પરંતુ જેમ જેમ 80 વર્ષથી 90 વર્ષ સુધી ઉંમર સુધી પહોંચ્યા ને તો તેમણે જોયું કે તેમની જીભ થોથવાતી હતી, શબ્દો તૂટક તૂટક રીતે બહાર આવતા હતા અને તેમની જે ચાલ હોય ને એ લડખડાતી હતી, એટલે લેખકની આંખો તે વખતે ભીની થઈ જતી હતી. શા માટે એ લડખડ ચાલતી? એના માટે નહીં, એને પસ્તાવો થયો કે આજે હું એમનો હાથ પકડીને ચાલવા પ્રયત્ન કરું છું વ્યવસ્થિત રીતે, કે કસરત કરવા પ્રયત્ન કરું છું તો એ ચાલી શકતા નથી, અરે એનો પગ પણ વ્યવસ્થિત ઉપડી શકતો નથી. તો લેખકને વિચાર આવ્યો કે જ્યારે એ 80 વર્ષના હતા ને પિતાજી, ત્યારે જો મેં થોડી સાર સંભાળ લીધી હોત, કસરત વિશે થોડું જ્ઞાન આપ્યું હોત, સમજાઈને એ કસરત મને થોડી મેં પ્રેક્ટિસ કરાવી હોત, કેવી નોર્મલ, હું તમને હેવી એક્સરસાઇઝ વાત નથી કરતો વૃદ્ધ લોકો માટે, તે વખતે વૃદ્ધ લોકોને સાત્વિક ખોરાક આપવો જોઈએ, તેની આ વૃદ્ધત્વની જે કરજ લેવી પડી ગયું ને એના પર મલમ લગાડીને એની માલિશ કરવી જોઈએ, હાથ અને પગની કમરની સ્નાયુઓ જે સાંધાઓ ને ત્યાં એને મસાજ કરવો જોઈએ. જો આ બધું વસ્તુ એને સરળથી સમજાવ્યું હોત ને તો લેખકે 90 વર્ષની ઉંમર જે પિતાજીની સ્થિતિ હોત ને એ જોવાનો વારો ના આવ્યો. એટલા જ માટે લેખક કહે છે કે સરળ કસરતો શીખવી બહુ જ અગત્યની છે. જો યુવાનીમાં આપણે કસરત કરવાની શરૂઆત કરી હોય ને તો આપણું વૃદ્ધ તો બહુ સરસ થયું હોય છે, પરંતુ એના માટે તમારે અફસોસ ના કરવો જોઈએ. ભલે આપણે વૃદ્ધ બની જઈએ તો પણ કસરત માટે કરવાનો આપણો આગ્રહ એટલો જ હોવો જોઈએ. આપણે એમ ના વિચાર કે હું તો નબળો થઈ ગયો છું, મારામાં શક્તિ નથી, અરે જવા દો ને, મારા તો હૃદય ધબકારા ઓછા થઈ ગયા છે, ફેફસામાં લેવાની શ્વાસોચ્છવાસ લેવાની ક્ષમતા નથી, એવી બધી નાની નાની વસ્તુઓ તમારે ગણવી જોઈએ નહીં. તમારું મનોબળ મક્કમ રાખવું જોઈએ અને તમે ધીરે ધીરે એ બધી તરફ વળો, કસરત કરો, ધીમે ધીમે ટેવ પાડો અને પોતાને સશક્ત બનાવવા પ્રયત્ન કરો. તમે શું એમ માનો છો કે વૃદ્ધત્વ સક્ષમ ના થઈ શકે? શું એનો વિકાસ ના થઈ શકે? શું એ લોકો શક્તિ પ્રાપ્ત ના કરી શકે? શું એમને ખુશી અને શાંતિ માટે એમનો હક નથી? આવા બધા તુચ્છ વિચારોથી દૂર રહો અને તમે એનામાં ધીમે ધીમે આગળ શક્તિ કેળવો. ચાલો હું તમને થોડાક ઉદાહરણો આપું, કારણ કે સાચા સચોટ ઉદાહરણો જ માનવીના જીવનમાં બદલાવ લાવી શકે છે. હું તમને વાત કરું છું 105 વર્ષના આયુ જે ઉત્તર ફ્રેન્ચમાં 1911 સાલમાં જન્મ લીધો હતો અને આજે એ 105 વર્ષના છે. 105 વર્ષના છે એટલે ક્યારે? જ્યારે એમને વિશ્વ વિક્રમ તોડ્યો તો એ 105 વર્ષ, આજે તો વર્ષ વધી જ ગયા છે. એ 105 વર્ષ જે એના થયા છે ત્યારે એ સાલ હતી 2017, જાન્યુઆરી 2017, એટલે કે તમારા થઈ ગયા 105 વર્ષ, હજી શરૂઆત જ છે, કારણ કે 16 કરો તો તમારી પૂરી થાય, પણ જાન્યુઆરી 2017 એને 105 વર્ષ થયા. ત્યારે એણે એક વિશ્વ વિક્રમ સ્થાપ્યો, એ સાયકલિસ્ટ હતા. એમને 68 વર્ષની ઉંમર હતી ફરીથી સાયકલ ચલાવવાનો શોખ ચાલુ કર્યો,
અને આ લેખકે શું કામ ચાલુ કર્યું, કારણ કે આ લેખકે એના જીવ, સોરી લેખક ક્યાં ભૂલ થઈ ગઈ, આ જે સાયકલ સવાર જે ફ્રેન્ચાઇઝ છે એણે પોતાની યંગ ઉંમરમાં ઘણી બધી શારીરિક શક્તિવાળી નોકરીઓ કરી હતી. ટ્રક ડ્રાઈવર આપણે ખબર છે કેટલી બધી તકલીફવાળું કામ છે. લંબરજેક, લંબરજેક એટલે શું કહેવાય છે, જે પેલા કચરો ઉઠાવવાના હેવી મશીનરી હોય છે ને, એ જે મશીનરી ચલાવે ને એને લંબરજેક, એમાં જે કામ કરે એને લંબરજેક કહેવાય. પ્લસ એને ખેડૂત તરીકે ખેતી કરી છે, તો આ પરથી કહી શકાય કે એને પહેલાથી પોતાના શરીર તરફ ધ્યાન રાખ્યું હતું. એટલે એને 68 વર્ષે સાયકલ ચલાવવાનો વિચાર આવે તો 100 એ 100% ચલાવી શકે. અને ત્યારથી જ એને ધીમે 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 એને એવી રીતે કેળવણી પોતાની જાતે લીધી કે 105 વર્ષે એને વિશ્વ વિક્રમ તોડ્યો અને 1 કલાકમાં 22 કિલોમીટર સાયકલ ચલાવી. અને સાયકલ ચલાવી એટલું જ નહીં, પરંતુ તે વખતે જે આપણા શરીરની ચકાસણી કરે છે ને, કારણ કે એના બધા સર્વેક્ષણ થતા હોય છે અને બધા વર્લ્ડ રેકોર્ડના આંકડા નોંધવાના હોય છે, તો તે વખતે એના હૃદયના ધબકારા, શ્વાસ લેવાની ક્ષમતા, હૃદય અને ફેફસાની સ્થિતિ, એ બધા વચ્ચેના એને બધા આંકડા ભેગા કર્યા અને એમને જોયું તો ખબર પડી કે એ સાયકલિસ્ટ સવારની 50 વર્ષની ઉંમર કહેવાય ને, એના જે હૃદયના ધબકારા હતા એટલા ધબકારા એને 105 વર્ષની ઉંમર હતા. એનો અર્થ કે એ 55 વર્ષ એની જૈવિક ઉંમર નાની હતી. તદઉપરાંત જે આપણે જે ઓક્સિજન એટલે પ્રાણવાયુ લેવાની ક્ષમતા હોય છે એને VO2 કહે છે, તો એ ક્ષમતા જે છે એની 13% વધારે હતી. તો વિચાર કરો મિત્રો કે આવા તરત ઉત્સાહી અને સ્ફૂર્તિલા સાયકલ સવારની ઇમ્પ્રેશન કોના પણ ના પડે. લેખક તો એના પર આફરીન થઈ ગયા હતા. તેને ખબર પણ પડી ગઈ હતી કે જો કોઈ પણ યુવાન કે જેને સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ નથી, પરંતુ એને પણ અચાનક તમે એમ કહો કે તમારે 1 કલાકમાં 22 કિલોમીટર કાપવાના છે, કોઈ હિસાબે ના કરી શકે. એટલા જ માટે લેખકે એ સાયકલ સવારનું ચિત્ર પોતાના ટેબલ ઉપર કાયમ માટે મૂકી રહ્યો હતો. અને તે દ્વારા લેખકને એક ઉત્સાહની ભાવના થતી હતી, એક આશા જાગતી હતી કે હું આવા સાયકલ સવારથી મારા જીવનમાં હું કોઈ પણ કાર્ય કરી શકું છું. એટલા માટે જ લેખક એમ કહે છે કે તમારી શારીરિક શક્તિનો ઓલવેઝ વિકાસ કરવો જોઈએ. જ્યારે પણ આપણે આવા બુઝુર્ગ લોકોની વાર્તાઓ સાંભળીએ છીએ ને, ત્યારે આપણને એકદમ નવાઈ લાગે છે. પરંતુ આવા તો કેટલાય ઉદાહરણો છે, જેમ કે હું તમને કહું રોબર્ટ મર્ચન્ટ, કે જે તેની પાછલી ઓવરમાં નવા કામ કરવા માટે ઉત્સાહ હતો અને ઓલવેઝ નવની જાતના કામ કરતો હતો. તદઉપરાંત જો બીજી વાત કરીએ તો કેલિફોર્નિયામાં સાન ડિયેગો શહેરમાં એક મહિલા કે જેણે 97 વર્ષની ઉંમરે મેરેથોન દોડ પૂરી કરનારની એક વૃદ્ધ મહિલા તરીકે વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. આ જ મહિલા એ સાન ડિયેગો શહેરમાં પિયાનો વગાડતી હતી શેરીઓમાં, અને સાથે સાથે એને વિચાર આવ્યો એની 76 વર્ષની ઉંમરે કે મારે મેરેથોન દોડ પૂરી કરવી છે. અને તે વખતે એ હજી જ કેન્સરમાંથી બહાર આવી હતી, એને જસ્ટ કેન્સર મટ્યો હતો. અને એને નક્કી કર્યું કે લ્યુકેમિયા અને લિમ્ફોમ સંસ્થાઓ માટે મારે ભંડોળ ભેગું કર્યું છે. અને મિત્રો તેને એ ભંડોળ $1,00,000 સુધી ભેગો કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે તેને આ વિશ્વ વિક્રમ સ્થાપવા માટે કોઈ પણ જાતની તાલીમ લીધી નથી, પોતાની જાતે જ એને બધું કરી દીધું. ખરું એટલે શરીર એટલું ચમત્કારી વસ્તુ છે કે જો તમે તમારા મનથી અને મનોબળથી કાર્ય કરો ને તો તમે કોઈ પણ કામ કરી શકો છો. હું તમને આવા વિરલ લોકોના ઉદાહરણ શા માટે કરું છું, એવું નથી કહેતો કે તમે કાલે ઉઠે રમત વડે જેમ દોડવા માંડો, ખૂબ જ પેલા લડતા લોકો હોય કે એના માટે તમે પ્રેક્ટિસ કરો, ખૂબ જ ઊંચા જમ્પિંગ કરો, એવું નથી. તમને એટલા માટે કહેવા માગુ છું કે તમે આવા વ્યાસિક વ્યાયામમાં ભલે ભાગ ના લો, પણ તમારા શરીરને સજાગ રહેવા માટે તમે નાના નાના કાર્ય કરો, કારણ કે આપણામાં એક અપાર જીવનશક્તિ ભરેલી છે.
કહેવા એ માગું છું કે શરીર છે ને એ વૃદ્ધ બનવાની એક ઘટના છે જે કોઈ કાળે કોઈ ટાળી શકે એમ છે નહીં. એટલે કે જેમ જેમ ઉંમર વધે ને તેમ તેમ આપણા સ્નાયુ તો સિદ્ધ થવાના છે, રોગ પણ વધતા જવાના છે. તો શું તમે એમ કહો છો કે હું આવી બધી વસ્તુ આરામથી સ્વીકારી લઉં, ભલે રોગ આવો તો આવવા દો? તો એ આપણે મનુષ્ય ન કહેવાય, એ મનુષ્ય લીધર આ એક શ્રાપ કહેવાય. આપણે મનોબળથી ફરી પાછળ ઊભા થવું પડે. હું તમને એવા વ્યક્તિની વાત કરું, આપણે તો સામાન્ય જીવન જીવીએ છીએ, પરંતુ હું તમને એવા વ્યક્તિઓની વાત કરું કે જે લોકોને નાનપણથી ગંભીર રોગો થયેલા હોય છે. કેટલાય લોકો ખોડ ખાપડવાળા હોય છે, તેમ છતાં પણ તેઓ જીવનમાં પોતાના મનોબળથી, પોતાની સંકલ્પ શક્તિથી, પોતાની આત્મવિશ્વાસથી, પોતાની સહનશક્તિથી કરીને આગળ આવે છે અને જીવનથી હારી જતા નથી મિત્રો. તો હું તમને આવા અમુક અપંગ લોકોની વાત કરું. એક જાપાની મહિલા 61 વર્ષની હતી, જેનું નામ છે યાહાતા ચિકો, જે નાનપણથી પાર્કિન્સનની બીમારી ધરાવતી હતી. એટલે કે એના હાથ ધૂપતા હોય, પગ ધૂપતા હોય, એની પાર્કિન્સનની નિશાની કહેવાય. જેને કારણે શું થતું હતું કે એ કાયમ માટે આપણા પગનો આગળના પંજો જે કહેવાય ને એના ઉપર ચાલતી હતી અને એની તો એને જિંદગીમાં ક્યારે નીચે મૂકી જ નથી. અને આ રોગ કંઈ એને 2-4 વર્ષ માટે થતો નહોતો, આ રોગ એને 40 વર્ષ સુધી સહન કર્યો. મિત્રો તમે એની ઉપર ચાલીને તો બતાવો, તમે 15-20 સેકન્ડ માંડ પેઢી મને પંજા ઉપર માંડ તમે 15-20 સેકન્ડ ચાલશો. કારણ કે યોગમાં શીખવાડે છે કે નીચે પગનો પંજો કેટલી રીતે ચાલી શકાય, નોર્મલ ચાલવા સિવાય નહીં. આ તમારો પંજો છે જેમ આપણે આ જમીનમાં નીચે મૂકેલા છે. તો આપણે એક વખત આમ સાઈડમાં કરીને આમામ કરીને ચાલીએ છીએ, બીજી વખત આડા કરીને આમામ કરીને ચાલીએ છીએ, ત્રીજી વખત આ એડી કહેવાય પગ માટેની હે એના પર કરીને ચાલીએ છીએ, અને ચોથું આપણે પંજો, આ પંજો ગણો, એના આંગળા ઉપર કરીને ચાલીએ છીએ. તો વિચાર કરો મિત્રો, એ સ્ત્રીએ 40 વર્ષ સુધી આગળના પંજાના આંગળા ઉપર જ એને જિંદગી ગાણી. એને એને નક્કી કર્યું કે આ જે લેખક ઇલચી છે એને મગજ અને શરીરના તાલીમ કેન્દ્ર ખોલ્યા હતા, એના માટે એને બધી માહિતી લખી હતી, એના માટે એને તાલીમ લીધી. આ યાહતો ચિકો હોય એના કેન્દ્રો પણ એને પૂરેપૂરી તાલીમ લીધી. અને વિચાર કરો કે એને એ નૃત્ય કરી શકી. જે સ્ત્રીઓના પગનો 45 વર્ષથી જમીનને નથી અડતો એ મહિલા એના પર નૃત્ય કરે. અને જાપાનમાં એણે 2011માં થિયેટરની અંદર લોકોને તાળીઓના ગડગડાટથી ગુંજી દીધી હતી. અને ત્યારે તમે વિચાર કરો મિત્રો, એ મહિલાને કેટલો આનંદ થયો હશે, એની આંખમાં આંસુ ખુશીના છલકાઈ ગયા હતા, પગમાં જાણે ઘૂંઘરું વાગતા હોય ને એવી એનર્જીનો થનગડાટ એના શરીરમાં ચાલતો હતો. જાણે કે નીચે જમીનમાંથી, ધરતીકામાંથી કંપનો આકાશમાં ઉડતા હોય ને એવી રીતે એ ઉડતી હતી. પહેલાં એ ઉડતી હતી પણ પગના પંજા પર ઉડતી હતી, આજે એ આખા પગના તળિયાને જમીન પર મૂકી રાખ્યા છે. તો મિત્રો તમે સમજી લો કે આ વિશ્વમાં તમે જન્મ લીધો છે ને એમાં તમે નોર્મલ રીતે પગના પંજા કરીને ચાલો શકો છો, તમે શ્વાસો શ્વાસ લઈ શકો છો. ભાગ્યશાળી માનો કે જેણે આવી 40 વર્ષની તકલીફ ભોગવીને પણ આવો આનંદ જરા મેળવે છે. આપણું આવી આનંદ તરફ ધ્યાન દેવું જોઈએ. તો માટે કસરત શું કયા લેવલ સુધી આપણને લઈ જઈ શકે છે એ તમે વિચારો. હકીકતે શું થયું કે જેમ જેમ આપણું શરીરનું આરોગ્ય બગડતું જાય છે ને એમ આપણને આપણું પોતાનું તંદુરસ્તી મૂલ્યવાન લાગતી હોય છે. એટલે તમે વિચારો કે તમારે થોડી કસરત કરવી ખૂબ જ જરૂરી છે. તમારે એમ ના વિચારવું જોઈએ કે હું અપંગ છું, હું લાચાર છું, મારા પર લોકો દયા કરે, મને મદદ કરે, ઉપર લાવે. ના, તમારે એવા વિચારોથી, એવા મનોબળથી જીવવાનું છે કે હું આ કરી શકું છું, તો જ એ કસરતનો અર્થ સરે છે.
એટલે તમારા શરીરની અંદર તમે એમ ના વિચારો કે મોટા મોટા ફેરફારો થયો છે, નાના નાના ફેરફારો કે તમારું હૃદયના ધબકારા થોડાક વધ્યા, થોડીક સરળતાથી થોડીક મધ્યમ લેવાની કસરત કરતા શીખ્યા, તમારા સ્નાયુબળો થોડાક મજબૂત એવા થયા કે તમે તમારું વજન આનંદે ઊંચકી શકો, તમે ફટ દઈને જમીન ઉપર એકદમ બેઠા બેઠા ઊભા થઈ શકો, તમે આરામથી ત્યારે નીચે વળો ત્યારે કમરમાં દુખાવો ના થાય, આવા બધા ફેરફારો પણ એ કસરતનું એક મહત્વ છે. આપણે એવું નથી કહેતા એકદમ ભારે કસરત તરફ વળી જાઓ. તો એના માટે તમને બીજું ઉદાહરણ આપો કે લાઈફ વિધાઉટ લિમિટના લેખક ની વુજકિક, કે જે આજે વિશ્વમાં એક પ્રેરણાદાયક વક્તા તરીકે ડંકો વગાડે છે. કારણ શું છે? આજે જે નિક ઉજિકી છે ને, તેમણે જ્યારે જન્મ દીધો ને ત્યારે તેને હાથ પગ હતા જ નહીં. ખબર છે આપણને, જ્યારે જન્મ લે ત્યારે પગ છે ને ટૂંકા, આવા લુલા પગ કહેતા હોય છે આપણે, એવા નાના આમ ટુકડા ટુકડા એવા પગ સાથે એમણે જન્મ લીધો. તેમ છતાં પણ તેની સિદ્ધિઓ સાંભળો તો આપણે આશ્ચર્યચકિત થઈ જતું. એની સિદ્ધિ એ છે કે તેના એ ડાબો પગ જે છે ને, એનો અંગૂઠોના આંગળી દ્વારા લખાણ કરી શકતા હતા. એની એડી જે કહેવાય ને, ડાબા પગની એડીથી એ કોમ્પ્યુટર ચલાવતા હતા, અરે મચ્છીમારીથી શિકાર પકડી શકતા હતા, માછલી પકડતા હતા, ગોલ પણ રમતા હતા. તો વિચાર કરો, આટલી બધી શક્તિ જો અપંગ લોકો કેવી શકતા હોય તો આપણે શા માટે ના કરવી જોઈએ? તો તમે શું માનો છો, જ્યારે આ વિજુકીએ આ બધું કાર્ય કરવાની શરૂઆત કરી હશે તો શું એમનામ શીખી ગયા હશે? ના. લેખક એમ કે, જ્યારે એ વૃજકી એમ કે છે કે હું 100 વખત પણ નિષ્ફળ જાઉં ને તો પણ હું 101 વખત બી પ્રયાસ કરીશ. 100 વખત નિષ્ફળ ક્યારે કહેવાય? જ્યારે તમે 100 વખત પ્રયત્ન કર્યો હોય. હવે વિચાર કરો, જે માણસને નિષ્ફળતા માટે કોઈ ધ્યાન જ નથી, એની પડી જ નથી, એને ફક્ત ધ્યેય જ દેખાય છે, સફળતા જ દેખાય છે. તો શરીરને અંગમાં શું દર્દ થાય છે, શું તકલીફ થાય છે, એ નાની નાની વસ્તુનો વિચાર કર્યો હોત ને તો આ ઉર્જકી આ લેવલે પહોંચી જ ના શક્યો હોત, આખી સફળતા પામી જ ના શક્યો હોત. લેખક એમ કહે છે કે જેમ આપણે ફટ દઈને બેસીને ઊભા થઈએ છીએ ને, એવી રીતે હું મારા શરીરના અપંગો કે જેમાં શક્તિ નથી તેમાં મેં સિંચન કરીને હું આજે એક સફળ વ્યક્તિ તરીકે સંસારમાં બહાર આવ્યો છું. અને એટલે જ એને પ્રેરણાદાયી વક્તા કહે છે. આજે એનું લેક્ચર સાંભળવા માટે લોકો તૂટી પડે છે, એની સભા ખીચોખીચ ભરાયેલી રહે છે. બીજી એક વાત કરું કે એક વખતે કોરિયન ટેલિવિઝન ઉપર આ લેખકે એક વ્યક્તિની વ્યથા સાંભળી હતી. એ વ્યક્તિને છે ને એના પેટમાં ખૂબ જ દર્દ હતું અને એટલો બધો દુખાવો થતો હતો કે તે સહન કરી શકતા ન હતા. એટલા માટે એને શું કર્યું, દવાઓનો સહારો લીધો હતો, ખૂબ જ દવાઓ લીધી, ખૂબ જ ડૉક્ટરો પાસે ગયા, પરંતુ એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થયો નહીં. હવે આ વ્યક્તિ એના જીવનમાં નક્કી કર્યું છે કે મારે એક વખત આ દક્ષિણ કોરિયામાં એક નમસન કરીને પર્વત આવેલો છે, એને ચડવો હતો. હવે વિચાર કરો કે આપણે જ્યારે નોર્મલ વ્યક્તિ પણ જ્યારે પહાડ ચડતા હોય છે ને તો આપણે હાંફી જઈએ છીએ, હાંફી જઈએ એટલે સૌથી વધારે અસર ક્યાં થાય છે, પેટમાં. આપણે પેટમાં ચકરાવો થાય, દુઃખો થાય, બેસી જઈએ છીએ. જ્યારે પેટનો શ્વાસ આપણે હેઠો બેસે ને ત્યારે ફરી આપણે ચાલવાનું શરૂ કરીએ છીએ. તો વિચાર કરો કે આ વ્યક્તિને પહેલેથી જ અસહ્ય પીડા હતી અને છતાં કે હું તો નમસન પહાડ ચડીશ. હવે એ વ્યક્તિએ શું કર્યું કે એના હાથમાં શક્તિ નથી, હાથ એકદમ નબળા હતા, તો એણે શું કર્યું, પુશઅપ્સ ચાલુ કર્યા. દિવસમાં પેલા 2, 3, 4 એમ 10 પુશઅપ્સ એને ધીમે ધીમે ચાલુ કર્યા અને એના સ્નાયુઓ થોડા મજબૂત બનાવ્યા. પરંતુ એ હાથે છે ને અમુક લેવલે અપંગ હતો, આખા હાથ એવા નહોતા. એટલે એણે શું કર્યું, ખબર છે, આપણે ઘોડી લાકડાની બનાવેલી હોય છે, એ લાકડાની ઘોડી એને લીધી, પછી એક શક્તિ મજબૂત થઈ ગયા ને એને હાથની ઘોડીથી એના હાથના મસલ્સ એને ઉપર નીચે કર્યા, હાથના મસલ્સ. એટલે એને ઘોડીથી ધીમે ધીમે પ્રેક્ટિસ કરી અને પછી ખ્યાલ આવ્યો કે હવે આ ઘોડીથી બરાબર પુશઅપ કરી શકું છું. પછી એણે આ નમસન પહાડના એટલા બધા અસંખ્ય પગથિયા હતા
કોઈ નાની ટેકરી નથી, બહુ ઊંચો પહાડ હતો અને એને એ લાકડાના ઘોડીના ટેકી ટેકી કરતા એને પહાડ સર કર્યો, એને એને પોતાનું આરોહણ પૂરું કર્યું. તો હું એમ કહેવા માગું છું કે સ્વયંને પરિવર્તન કરવું હોય, એના તમારી શક્તિ લાવી હોય તો તમારે તમારા પર નિર્ધારિત રહે છે, એ શક્તિ તમારે જ કેળવવાની હોય છે. લેખક એમ કહે છે કે જ્યારે આપણે આ શક્તિની કસરતની વાત કરીએ છીએ તો જનરલી લોકો શું સમજતા હોય છે કે આપણે ભારે સાધનો દ્વારા જાત જાતની કસરત, ડંબે, પુશઅપ, ખેંચાણ શરીર અને ટ્રેડમિલ ઉપર આપણે દોડવાનું રાખીએ છીએ. પણ હકીકતે શું હોય છે, જે લોકો નબળા હોય ને અને આપણે અચાનક જીમ જોઈન કરીએ છીએ ને તો થોડાક દિવસમાં આપણો ઉત્સાહ ઠંડો થઈ જાય છે, આપણે નાસીપાતીને પાછા આવી જઈએ છીએ. કેમ? કારણ કે આટલી બધી એવી વસ્તુથી આપણે ટેવાયેલા નથી હોતા અને ધીમે રહીને છેલ્લે આપણે કાયને માટે કસરત મૂકી દેતા હોય છે. અને આ ફેલ્યોરથી આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ઉપવાસ કરીને કે ચડી પાડીને પોતાનું શરીર ઉતરતા હોય છે, વજન ઘટાડતા હોય છે. એ બધા લોકો ધીમે ધીમે સમજ્યા વગર, કોઈ પણ જાતનો મૂળભૂત સિદ્ધાંત ડીપમાં ગયા વગર, લોકોની વાતોમાં અંજાઈને, ચોપડીઓ વાંચીને, આંધુ અને પણ જે લોકો કાર્ય કરે એ બધા નાસી પાસે થઈ જતા હોય છે. અને એના માટે તમે કેટલો સમય આપતા હોય છે, કેટલા બધા પૈસા તમે ખર્ચતા હોય છે અને છેલ્લે જ્યારે આ બધું કાર્ય કરી પાછા હોય ને ત્યારે લોકોને ટોણા વોણા સાંભળતા હોય છે ને, તમને હૃદય ચીરી નાખે છે અને તમે કાંઈ એના માટે એને ધુતકારી નાખો છો. એટલે કસરત આપણે એટલા નીચા લેવલે જતા રહીએ છીએ અને આ વાત સર્વ સામાન્ય સર્વવિદિત ફેલાયેલી છે. આનો સ્વીકાર તો આપણે કરવો જ પડે. તો લેખક એમ કહે છે કે આપણે આવી બધી ભાષા, આપણી બધી આવી બધી કસરતોમાં જવાની ક્યાં જરૂર છે? મિત્રો, આ જ વાતની ટોપિક હવે અહીંથી શરૂ થાય છે. અત્યાર સુધી તો ખાલી મેં તમને સમજાવ્યું કે કસરત જીવનનો શું ભાગ છે. તો કસરત શું કહેવાય સામાન્ય, મેં મારી જીવનમાં પહેલી વખત આ પુસ્તક વાંચતા સમજ પડી. અને એ કસરત છે એ અવસર કસરત, એટલે કે પ્રાસંગિક વ્યાયામ. હવે તમને ખબર છે અવસર કે પ્રસંગ કોને કહેવાય, રોજ ના આવતો હોય. દીકરીનું લગ્ન કેટલી વાર થાય, મજા આવે તો એક વખત. વર્ષમાં જન્મદિવસ કેટલી વખત આવે, એક વખત. પરીક્ષામાં આપણે વર્ષની ઉત્તીર્ણ થઈને પહેલો નંબર ક્યારે આવે, એક વખત. તો આ બધું શું કહેવાય, પ્રાસંગિક કહેવાય, આ બધા અવસર કહેવાય. હવે વિચાર કરો, લેખક એમ કહે છે કે આવી પ્રાસંગિક કસરત કરવાની, એટલે કે જ્યારે તમને તક મળે ત્યારે જ કસરત કરવાની. હવે આ તો આપણા માટે એક નવો જ વિષય છે કે તક મળે ત્યારે કસરત કરવાની. અને આ તક કરવાની કસરત છે ને લાંબી નથી હોતી, તમે તમારા સમય પ્રમાણે કસરત કરો. તો લેખકને જ્યારે આ સમજ પડી કે એના 50 દાયકાની અંદરમાં તેમના શરીરમાં ફેરફાર થવા માંડ્યો, એટલે કે શરીરની અંદર ધીમે ધીમે એને ખ્યાલ આવ્યો કે નબળું પડતું ગયું છે. આ પીડા દાંત છે ને નબળા પડતા ગયા, ચહેરો જે છે ને એનો દેખાવ બદલાવા માંડ્યો, કમર છે ને આમ ઝૂકી ગયેલી હતી, પગ છે વાંકા વાંકા ચાલતા હતા, શરીર ધબધબ ધ્રુજતું હતું. તો લેખકને ખબર પડી કે અત્યાર સુધી બીમારી કોને કહેવાય એ સમજ્યા વગર જ હું જીવન જીવ્યો. આપણે પણ કોઈ પણ બીમારીને મૂળમાં ગયા સમજ્યા વગર જીવન જીવીએ છીએ. તો લેખક એમ કહે છે કે આ બધી જે પરિસ્થિતિ આપણી મોટી ઉંમરે જે જોઈએ છે, શું એ જ વૃદ્ધત્વ છે? આને જ વૃદ્ધત્વ કહેવાય તો બહુ ખરા. જો આને આપણે આવું સ્વીકારીને બેસી રહીએ તો જીવનનો અંત વહેલો આવી જાય. તો પછી શું કર્યું લેખકે, ખરેખર પોતાના તરફ ધ્યાન દોર્યું, પોતાના મનમાં ઉતર્યા, એને એની અંદર બધો અભ્યાસ કર્યો, એનાલિસિસ કરી અને પછી એને શોધી કાઢ્યું કે આપણે આવી અવસર વ્યાયામ કે પ્રાસંગિક કસરત બહુ સરળતાથી કરી શકીએ છીએ. આ કસરત જે છે એના 3 નામ છે. મિત્રો, આમાંથી એક પણ નામ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. એટલે હવે તમને થોડીક બીજી વાત કરું કે કસરત એટલે કે તમને બહુ સાદી સરળ ભાષામાં કરી કે શોપિંગ મોલ.
કસરત ને એક શોપિંગ મોલ સાથે આપણે સરખામણી કરીએ. આ બધું મારું એક એનાલિસિસ છે જે બુકમાં નથી આપ્યું. આપણે આપણી વ્યવહારિક જીવન સાથે કસરતને કેવી રીતે સરખાવીએ એનું મેં ઉદાહરણ ઉત્પન્ન કર્યું છે. હવે જ્યારે કસરત કરો મતલબ કે તમે સ્થાયી થઈ ગયા. હવે શોપિંગ મોલમાં આપણે જઈએ તો આપણે આપણા ઘરમાં કેટલી જરૂરિયાત હોય. પહેલી વખત ઘર વસાવવાનું હોય ત્યારે આપણે ખૂબ બધી વસ્તુનો ઘણા દિવસો જઈને બધું કરીએ. એટલે જ્યારે આપણે કસરત કરીએ ને ત્યારે આપણે ઘણું બધું વસ્તુ વિચારવું પડે. ઘણું બધી વસ્તુ એટલે કે જેમ અનાજ, ફર્નિચર, લાઇટ, રસોઈ વાસણ, જેમ એમ આપણો હાથ, પગ, માથું, શરીર, પેટ, અવયવ એ બધાની વસ્તુને આપણે ભાગ લેવો પડે. ત્યારે આપણે કસરત એક ડેવલપ પણ કરીએ છીએ. પછી શું થાય છે? પછી તો આપણે ક્યારેક ક્યારેક જ અમુક અમુક વસ્તુ લેવા જઈએ છીએ. રોજ થોડા એને જઈએ છીએ. તો એવી જ વસ્તુ આપણે આની અંદર છે. હવે તો તમે જુઓ કે શોપિંગ મોલની અંદર સરસ મજાની સ્કીમો બહાર પડી, લલચાવાળી, કે એક ખરીદો સાથે બે શર્ટ ફ્રી. તો આવી જ વાત છે. તમે એક કસરતની વાત કરું છું અને હું તમને બે ગિફ્ટ આપું છું, એટલે કે ત્રણ કસરત. આ ત્રણ કસરતનું નામ છે એક મિનિટની કસરત કરવી. મેં વિચાર કરો મિત્રો, એક મિનિટની કસરત કોને કહેવાય? એક મિનિટની કસરતથી આટલો લાભ થાય. બીજી એને કસરત ડેવલપ કરી જેને દીર્ઘાયુષ્ય ચાર, એટલે કે તમારું આયુષ્ય લંબાવવાની ચાર. ચાલવું પણ એક કળા છે. આપણે જે અત્યારે ચાલીએ છીએ ને, અત્યાર સુધી હું પણ જે ચાલતો હતો ને એ એકદમ તદ્દન ખોટી હતી. અને આજે હું રસ્તા પર જઉં છું ને તો લગભગ 99% લોકો ખોટી ચાલ ચાલે. કેટલા? 99% લોકો. ચાલ કેવી રીતે ચાલવી જોઈએ ને એનો એને ગહન અભ્યાસ કર્યો છે. અને ત્રીજી એને તાજેતરમાં જે અભ્યાસ કર્યો છે એ એમ કહે છે કે તમારી શરીરના પેટમાં આવેલી નાભીની સારવાર. આ વિચાર કરો કે નાભીની સારવાર એને હમણાં એક મોડર્ન એટલે કે એક અધ્યયન એની એકદમ લેટેસ્ટ એની કસરતની શોધ છે. આ લેખક માટે માનવું પડે. એવું નથી કે પુસ્તક લઈને એ ચૂપ થઈ ગયા છે. એને એવી જાતની કસરતો ડેવલપ કરી કે જે ખૂબ જ સરળ અને અસરકારક હોય અને તમે માન્યમાં ના આવી એવી. અને આ બધી કસરતો જે છે ને એને મેડિકલ સાયન્સ સાથે જોડેલી છે. એનાલિસિસ કર્યું છે. હવે જ્યારે હું તમને આ ત્રણ કસરતની ડિટેલમાં વાત કરીશ ને, જ્યારે પણ વાત કરીશ ત્યારે તમે છક થઈ જશો. તમે એમ લાગો કે હું મેડિકલ સ્ટુડન્ટ છું. હું જ્યારે તમને વાત કરી દઉં તો મને મેડિકલ સ્ટુડન્ટ કહેજો. તો કસરતની મેડિકલ ભાષામાં એ ક્યાં લઈ ગયા છે અને કેવી કેવી એને ડિટેલ આપી છે ને, જે મેં જિંદગીમાં ક્યારેય આવી વિચારી નથી. અને મિત્રો તમે પણ નહીં વિચારી શકો. આ પુસ્તક એટલા માટે જ આટલું પ્રચલિત થયું છે. અને એ પુસ્તકની જે મેડિકલ સાયન્સ હતી જે વાત થઈ છે એને આખરે આપણે પોતાની આધ્યાત્મિક શક્તિ સાથે પણ જોડીએ છીએ, અવકાશી તત્વો સાથે પણ જોઈએ. જે મેં તમે શરૂઆતમાં વાત કરી આટલો બધો ડીપ અધ્યાય છે. આ જ પુસ્તકની સાથે હું બીજા બધા ઘણી બધી લેખકોનું, ઘણી બધી સંસ્કૃતિઓનું, ઘણી બધી વસ્તુનું સમન્વય કરીને હું લેખકની વાત સાથે હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. જે તમે શરૂઆતમાં વાત કરી ગ્રહોની એ લેખકે નથી લખી, ચક્રોની જે વાત કરી એ લેખકે નથી લખી. આ બધી વસ્તુનું સમન્વય આપણે જાતે જ જ્યારે સમજતા જઈએ તો ત્યારે ખ્યાલ આવશે કે જ્યારે આપણે પુસ્તકને સાચા અર્થમાં પચાવી જાણીશું ને ત્યારે મિત્રો 120 જીવવું આપણા મને એકદમ સરળ થઈ જશે. તો મારા એક એક સબ્જેક્ટ ઉપર હું 3 દિવસ બીજા કાઢી શકું છું. એટલે કે આ 5 તમારું ચેપ્ટર જે છે ને એનો તો હજી મેં તમને 25% જ ભાગ તમને વર્ણવ્યો છે. હજી 75% ભાગ તો મેં તમને બતાવ્યો નથી. હું તમને આજે જે આ ચોપડીનું પાનું જે કહું છું એ 12 નંબરનું પાનું છે. એટલે 12 નંબરનું એટલે મારા 45 પાનાનું 12મું પાનું છે. એટલે 12 × 48 બધી 25% થયો ને. તો હજી તો હું તમને આ 3 વિશે વાત કરું, સમય તો છે જ નહીં, સમય પૂરો થવા આવ્યો છે. ખાલી તમને કસરતની સમજણ આપી. તો મિત્રો કસરત કરો, હૃદયની ભાવના ખીલવો, મગજમાં તમારા ચમત્કારિક વિચારો લાવો અને આધ્યાત્મિકનું ધ્યાન ધરો. જીવન તમને ખૂબ જ સુખમય લાગશે અને એ જ તમને શાંતિ પ્રદાન કરશે. હું આ વિષય પર બોલતા બોલતા એટલી બધી વખત ડાયવર્ટ થઈ ગયો
કે હું તમને ફક્ત પુત્રને બાર જ માણસ સમજાઈ શક્યો. અને આની અંદર જેટલી પણ તમને વધારાની વાત કહીને એ કોઈ પણ જાતની તૈયારી કર્યા વગરની વાત કરી, ચોપડીને બાર માણસ સિવાયની વાત કરું છું જેમાં મારી કોઈ તૈયારી, કારણ કે મારામાં હવે ગૂંથાઈ ગયું છે કે આ વગર જીવન શક્ય નથી. એટલે એનું ટાઈટલ જે છે ને, શારીરિક શક્તિ એ જીવન છે, એને જીવી લો. માણી લો નથી કીધું, જીવી લો. જીવી લો એટલે સાચા અર્થમાં જીવો. સાચા અર્થમાં જીવવા માટે કેટલું તો મિત્રો, હવે હું તમને આગળના જ્યારે પણ આ સ્વાધ્યાય બીજી પ્રસંગ આવશે ત્યારે તમને સમજાવીશ કે આપણે આ ત્રણ જાતની કસરત કેવી રીતે. આ તમે કસરત વિચારો, નામ સાંભળે તમને નવા લાગશે. નાભિની કસરત એ સૌથી ઉચ્ચ કસરત છે, જે ચાલવાની સામે કોઈ ક્લાસ નથી ચાલવાનો. તો આ વિશે આપણે વિગતવાર મેડિકલ ભાષામાં, આધ્યાત્મિક ભાષામાં, અને મિત્રો જીવનમાં મારી જેમ ઉતારતા શીખો, ઇલચી લેની જેમ શીખવાતા શીખો, અપંગ લોકોનો જે સંદેશ આપ્યો એને જીવતા શીખો. સામાન્ય વખતે તો તમે જ્યારે પણ નાસીમાસ ન થાવ આવું જીવન ન જ જીવવું એ આ પૃથ્વી પર આપણા માટે એક આશીર્વાદ છે. ચાલો મિત્રો, તો હું આ કસરત વિશેનું મારું વક્તવ્ય પૂરું કરું છું. મારી ધારણા પ્રમાણે 7:30 થઈ ગયા છે, તો હવે આપણે થોડું ધ્યાન ધરવું હોય તો ધરીએ, અને ન ધરવું તો એક પ્રશ્ન નથી. પ્રશ્ન પૂછવો તો પૂછી શકો છો, કારણ કે 120 વર્ષ જીવવાની વાત ખૂબ જ નવી છે, પરંતુ ધીમે ધીમે હું જૂની કરી નાખીશ. આપણા જીવનની અંદર દરેક માટે સામાન્ય થઈ જવી જોઈએ, જેમ આપણે સહજતાથી ખોરાક લેતા હોય છે ને, એમ સહજતાથી. તો હવે બધી પદ્ધતિઓ શીખવાની છે, હજી તો આપણે ખરેખર એના ડીપ જ્ઞાનમાં તો ઉતર્યા જ નથી. હજી તો આપણે ફક્ત ઉપર ની વાત કરી છે. પેલો કીબોર્ડ હોય ને કે અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા કટ પેસ્ટ, હજી તો આપણે લેવલ ગયા છે. હજી તો આપણે લખવાનું શરૂ નથી કર્યું. લખવાનું એટલે કે તમારા મગજમાં એ શું શક્તિ છે, કઈ ક્રિયા છે, શું ગુઢ રહસ્ય છે, એ બધું આપણે હજી તો જાણતા શીખવાનું છે. ચાલો મિત્ર, તમને કંઈક પ્રશ્ન પૂછવો તો પૂછી શકો છો. ખૂબ સરસ સુરેશભાઈ, આપે અમને જે સમજ આપી, આવતીકાલથી જ કસરત કરવાનો અમલ અમે બધા શરૂ કરી જ દેશું. જોકે કરીએ જ છીએ, છતાં પણ થોડીક આસળ આળસ આવે તો પણ એને ચાલુ કરી દેવાનું પ્રોત્સાહન તમે આપ્યું. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર તમારો. અને કોઈને પણ સવાલ પૂછવો હોય, ગોવિંદભાઈ નાગરને જરા અનમ્યુટ કરો, એમનો હેન્ડ રેઝ થયો છે. ગોવિંદભાઈ નાગર. કશ્યપભાઈ, કાલથી કસરત ચાલુ કરવાના છે, પણ એમને બતાવો તો ખરા કઈ કસરત કરવાની છે. નાભીની તમે, હા સોરી, એક મિનિટ, એક ગોવિંદભાઈ, એક જ મિનિટ, હું તમને થોડી મારી કસરત થોડી બતાવી દઉં કે કેવી હોવી જોઈએ. પ્રેક્ટિકલ બતાવો, તમે ઊંચા લેવલની બતાવું છું, સામાન્યને થોડીક ઊંચા લેવલની બતાવું છું. એ ઊંચા લેવલ દર ટ્રાય ના કરતા, પરંતુ આ જે બધી કસરત બતાવું છું એ તમને સામાન્ય આપણે જે સમજીએ છીએ છે, પણ ખરેખર જે લેખકે ત્રણ કસરત કીધી છે ને એમાંની આપણે એક વાત બતાવતો નથી, કંઈક બતાવી શકું એમ શક્ય નથી. લેક્ચર બહુ લાંબુ છે. નોન સ્ટોપ હું તમારી જોડે 120 વર્ષ તમે 120 કલાક આરામથી બોલી શકું, એટલું બધું ભંડોળ આટલા હજી ચેપ્ટર સાંભળીને આપણે સમજી શક્યા છે. હવે તો વિચારી કરી શકો કે હું સુકામાં ઉતાર આ પુસ્તક પૂરું નથી કરતો, કારણ કે આ પુસ્તકના હું ગર્ભમાં જઉં છું અને એને ઉતારીને પુસ્તક લખવા જઈ દઉં છું. એટલા માટે અમે પૂજા મેડમને પણ કહ્યું છે, પત્રીજો સંદર્ભ કર્યું છે કે મને આ પુસ્તક લખવા માટે જરા ઉતાવળ ના કરાવો, કારણ કે હું મારા વ્યવસાયમાં પણ ખૂબ જ બિઝી છું અને હું સમજીને થોડી કીડી ગતિએ જઉં છું. પણ કીડીઓ જ્યારે ભેગી થાય તો હાથીઓને પણ હરાવી દે, તો હું કીડી ગતિએ જઈને આ પુસ્તક એટલું સ્ટ્રોંગ ભાષામાં લખીને સમજાય કે આ દરેક માણસ એના માટે આકર્ષિત કરશે. થોડીક તમને સામાન્ય કસરત બતાવું છું કાઢીને કે કયા લેવલે હું આ ઉંમરે કશ્યપભાઈ તો થોડી જોયેલી છે, કશ્યપભાઈ ધ્યાન રાખજો, તમને બતાવું છું થોડી કસરત હતી કસરત. આપણે આ પગ જે છે આપણે ઉચાઈ આ પગ એ પગને હું આ ટેબલ પર મૂક્યું છું. વિચારી શકો છો કે મારી હાઈટના લેવલે મેં મારા પગ મૂક્યો છે. આ આરામથી આ પગ વળ્યા વગર હું મારી કમર સાથે મારું માથું આરામથી નીચે
ઝૂકીને કોઈ પણ શ્વાસ ચડતો નથી. હું આરામથી વાત પણ કરી શકું છું, હાથ પણ છૂટા રાખી શકું છું. આરામથી હું પગ ટેબલ ઉપર રાખીને પૂરેપૂરો સ્વસ્થતાથી હું નમી શકું છું. સેમ એ રીતે હું બીજો પગને પણ એ રીતે વાળીને આરામથી, પગ સીધો છે, મારી એડી અડેલી છે, કોઈ પણ જાતની તકલીફ વગર હું આરામથી ઝૂકી શકું છું. વેરી ગુડ. આવી જ રીતે હું જમીન ઉપર બતાવી શકું એમ નથી, જો જમીન પર હું પગ પહોળા કરીને આરામથી મારું કપાળ હું સ્પર્શ પર અડાડીને હું વાત કરી શકું છું, શ્વાસ લઈ શકું છું, એટલે કે નોર્મલ ક્યાંય દુખાવત ના થાય. હવે તમે જ્યારે ફક્ત મારા કમર દર્દ ધ્યાન રાખજો, બીજી કોઈ વસ્તુની જોવાની જરૂર છે નહીં, કે તમારે થોડીક જમ્પિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. એટલે એક મિનિટ કસરતથી જે વાત કરી છે થોડો ભાગ તમને બતાવી દઉં. આ બધી કસરત તમે દર એક કલાકે, કેટલા દર એક કલાકે ફક્ત એક મિનિટ માટે કસરત કરો, વધારે નહીં, એક જ મિનિટ માટે. અને પછી જો કેવી સ્ફૂર્તિ લાગે, કસરત કેવી કરવાની, તમારા શરીરને યોગ્યતા એવી, કોઈ આધુ અર્પણ ના કરો, તમારો અંગ જેવું વાળતું હોય, જેવું સ્થિતિ હોય એ પ્રમાણે. તો ધારો કે તમારા હાથ જે છે તો આ આખે પૂરેપૂરા હું 90-180 ડિગ્રી પાછળ જાય છે, એટલે કે જે મારા અહીંયા હાથ છે એ પૂરેપૂરા 360 ડિગ્રી. હવે હું આ અહીંયા 90-180 અને 360 ડિગ્રી, આ મેં તમને કમર પાસે બતાવ્યા છે. ખરેખર આ હાથ ખભા પાડ્યો, કે ખભો તમને બતાવી શકું એમ નથી, એટલા માટે આ મૂકું છું. તો આ જાતની કસરતો અને કમરથી કેટલા આપણે મસ્ત વળી શકીએ જુઓ તમે. આ જે આટલું ખાલી બતાવ્યું, આ તો ખાલી આટલું જ બતાવ્યું. હવે તમને ઓર નીચે વળી જવું, હજી ઓર નીચે વળી જવું, હજી ઓર નીચે વળી જવું, હજી ઉડે જવું. સ્નાયુઓ ખૂબ જ ફ્લેક્સિબલ છે. કમર ધારી એટલે નીચે જઈ શકું છું, હું મારા હાથ પૂરેપૂરે પાછળના ભાગમાં નીચે ફર્શમાં અડાડી શકું છું. તો આવી બધી કસરતો એક કલાક માટે તમારે કરવી જોઈએ. તો અને દર એટલે દિવસમાં દર કલાકે 24 કલાક ના થાય, ફક્ત 10 કલાક. કારણ કે આપણે જે દિવસ દરમિયાન જે કામ કરતા હોય ને એમાં 10 કલાકમાં એક એક કલાકે સામાન્ય. તો આને કહે છે 1 કલાકની મિનિટનું રહસ્ય, જે તમને આજે મેં થોડું બતાવ્યું સમય વધારે લઈને. તો આવી કસરત કરવાનું શરૂ કરો. તમારી કોઈ પણ ભારે કસરત ચીલા ચાલુ છે, આપણે કહેવા માંગે છે, જે આપણે બળ કે તાકાત કે એ જે છે બીજી વસ્તુ છે, જેમાં તમે અર્થ ઉપાડ્યો છે, જેમાં નામ ના કહેવાય છે, વિસ્તાર કરો થોડો છે, આપણી વાત રહેતી. મેં તમને પહેલાં જણાવ્યું છે કે બધી વાત ફક્ત આપણા સામાન્ય વ્યક્તિને લાગ્યા વળગે, એના ઉપરનું જ અમારું પ્રવચન અને એના લગતી જ બધી વાતો છે. તો મિત્રો, જો અમેરિકા આટલા પૈસા ખર્ચી શકતું હોય અને પોતાના શરીર માટે ધ્યાન નથી આપતા, તો આ પુસ્તક તો તમને વગર પૈસે કેટલું સરળતાથી જીવવાનું પ્રોત્સાહન આપે છે, જે તમે સમજી શકો છો. બોલો ગોવિંદભાઈ. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. લેસન મળ્યું ને. सर बहुत एक्सीलेंट सेशन रहा, बहुत बढ़िया, और आपको दाद देनी पड़ेगी सर, आप इस एज में भी इतने एक्टिव हैं. आपके पहले तो कितनी एज, वैसे एज पूछनी नहीं चाहिए, फिर भी मैं पूछ रही हूँ, एज कितनी सर आपकी? 63 चल रही है. 63? यस. आप 63 में सर 36 उल्टा कर दीजिए, 36 जैसे एज में जो होती है एक्टिव, वैसे आप एक्टिव है. मैडम अभी इतना ही जीना है ना, 63 और जीना है. तो अभी मिडिल एज में हूँ, तो मतलब अभी मिडिल एज का यंग हूँ, बूढ़ा नहीं और बूढ़ा रहूंगा अभी नहीं, यही चीज चालू रखूंगा. मेडिटेटर को कभी बूढ़े हो बोलते तो अच्छा नहीं लगता, मेडिटेटर को हमेशा यही बोलना चाहिए, यंग थे, यंग ही रहेंगे. और ये सब्जेक्ट का नाम ही ऐसा है, एनर्जी लेवल जो आपका, जिस तरह से आप फ्लेक्सिबिलिटी है आपकी, इट वॉज ऑसम, बहुत बढ़िया सर. और किसी को कोई कुछ शेयर करना है? पूजा मैम, क्लोज करने से पहले आप कल का डिटेल बता देना. कल की डिटेल बता देना, कल सब लोग आए. यहाँ पे हमारा समाप्त होता है, लेकिन खास स्पेशल बात है, सबसे चीज ये है कि हमारे साथ में कल जो है प्रेमनाथ सर और वेंकटेश सर,
सिसारो मास्टर को लेके हमारे साथ आ रहे हैं, जो बहुत ही हाईली एनर्जेटिक मेडिटेशन रहेगा। आज रात को 9 बजे भी हमारे साथ में पीएमसी गुजरात पे है और कल शाम को 6 बजे भी हमारे साथ में पीएमसी गुजरात पे रहेंगे। तो सभी से निवेदन है, इस मेडिटेशन को ना चूके, सब लोग प्रेजेंस रहे और इस ध्यान का एक्सपेरिमेंट जरूर करें, अनुभव जरूर करें। थैंक यू सो मच, थैंक यू ऑल, थैंक यू वेरी मच, बाय, सी यू, सी यू अगेन, स्फूर्ति के साथ मिलेंगे दोबारा, स्फूर्ति के साथ मिलेंगे, बाय बाय। नेक्स्ट स्वाध्याय की दिवाली के बाद तैयारी करेंगे, हमारी तो तैयारी हो चुकी है। बहुत बढ़िया भारती बहन, आपको कुछ कहना है? सॉरी भारती बहन, हां बोलिए या भारती मैडम ने मजा, हैदराबाद हैदराबाद। नमस्ते जोशी भाई, नमस्ते नमस्ते भारती बहन, नमस्ते। હું તમારું આ મેં બીજું સેશન પણ જોયું, પેલું પણ જોયું હતું, મને એટલા હું તમને જોઈને ઇન્સ્પાયર થઈ, પણ મને એમ કે તમે ઘણી વખત વચ્ચે આવી ચૂક્યા છો, પણ આજે તમારું જે પ્રવચન સાંભળ્યું ને ત્યારે ખબર પડી કે ના, હમણાં બીજી જ વખત આવ્યા છો, બરોબર? બીજી વખત જ છું, હા, મને તમને તે દિવસે પણ મને બહુ જ ખુશી થઈ હતી, અને આજે પણ મને સૌભાગ્ય મળ્યું કે આ ટાઈમ મને જામ્યો અને હું તમને સાંભળી શકે, એટલે મને એ કહેવું છે કે મને બહુ અંદરથી થાય કે એક્સરસાઇઝ કરવી જોઈએ, પણ ટાઈમ નતો મળતો, પણ આજે હમણાં મારા મનમાં જ હતો કે તમે થોડીક બતાવો તો અમે થોડો કરી શકીએ, અને તમે બતાવી પણ, એટલે હવે દર મિનિટે એક્સરસાઇઝ કરજો, હળવી 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 એક્સરસાઇઝ કરો તમારી રીતે, અને ધીમે ધીમે આગળ વધો, પણ દર કલાકે કરજો, જો મજા આવશે। હા, એટલે જ મને લાગ્યું કે એક્સ્ટ્રા ટાઈમ નીકળવાની જરૂર જ નથી, માત્ર એક મિનિટ માટે કરવી છે એટલે થઈ જશે, કોશિશ જરૂર કરશો, અને જ્યારે નાભીની બચાઈ જાય ત્યારે બધું છૂટી જશે, નાભીની જ્યારે જાવ સમજો તો ત્યારે। ધન્યવાદ, અને જલ્દી આવજો પાછા, એ તો પૂજા મેડમ પર આધાર છે, જ્યારે બોલાવો, મારા તો પિત્તાઈ પાનામાંથી, ભારતીબેન મારા તો પિત્તાઈ પાનામાંથી 12 પાનાનું લેક્ચર આપ્યું છે, એટલે બાકીના 33 પાનાથી બાકી જ છે, મારા તો તૈયાર થયેલા જ છે। અમે સાંભળવા માટે આતુર છીએ હવે તમને। ભારતીબેન હમે ભી આપકો સુનના હૈ, આપકા એક્સપિરિયન્સ ભી શેર કરના હૈ, ઓર આપકો સ્વાધ્યાય ભી લેના હૈ અગલે સ્વાધ્યાય મેં, આપકા ભી નામ ચાહીએ સ્વાધ્યાય મેં, અભી પુરાને માસ્ટર હૈ, એક ગુજરાતી આવાજ હોય વધવા જોઈએ આપની પાસે, નહીં હા બહુ ગુજરાતી માસ્ટર હૈ, હમસે ભી પુરાને માસ્ટર રહે તો જો અચ્છા હૈ ને, હમ ભી કુછ સીખેંગે ઇનસે, આપસે બહોત કુછ સીખને મિલા આજ, ધન્યવાદ સર। મેડમ હજી તો મને આયા 3 મહિના નથી થયા, 4 મહિના માર થયા છે પીએસએસએમમાં, પીએસએસએમમાં હવે તમે 3 મહિના થયા છે, પણ આમ આત્મા તો જૂની છે ને, અનુભવી છે, બિલકુલ સરસ, થેન્ક યુ થેન્ક યુ, એટલે હમણાં ક્યારે આવ્યા ઈ ના સોચાય, આપે આત્માના લેવલે ક્યારે આવ્યા ઈ જોવાનું છે મેન, તો સાચી વાત છે તમારી, હા 100% સાચી વાત, થેન્ક યુ સર, થેન્ક યુ થેન્ક યુ, હા ફરી મળશો ત્યારે, ચોક્કસ, ઓકે, ધન્યવાદ પૂજા બેન, ધન્યવાદ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ, બાય।